મારો ભાઈબંધ છે મફો, હમણાં સિંગાપુર જવાનું થયું, એને મારી પાસે આવ્યો. મને કે સિંગાપુર જવાનું છે, અહીંયા આપણને કાંઈ પૂછે? મેં કીધું બધું પૂછે, કે આપણા માસીને ઘર નથી, બીજા ઓફિસમાં બધું પૂછે, કોકના દેશમાં જવાનું છે. મને કે અંગ્રેજીમાં પૂછે તો આપણને આવડે જ નહીં કંઈ. કે મેં કીધું દુભાષિયા હોય, અહીંયા દુભાષિયા હોય હિન્દીમાંય વાત કરે. મને કે હિન્દીમાં વાત કરે તો આપણને બહુ વાંધો ન આવે. આને બીજા ઓફિસમાં પેલા ઓફિસરે પૂછ્યું, આપ સિંગાપુર ક્યું જા રહે હો? અને મફાએ જે જવાબ દીધો, મફો કે પ્રસંગ હૈ. હવે પ્રસંગમાં ઓલાને કઈ ખબર પડે નહીં, એને આગળ ચલાવ્યું. એ કે ક્યાં પ્રસંગ હૈ? મફો કે ખોળા ભરત હૈ. ઓલાને ખોળા ભરતમાં કઈ ખબર પડે નહીં, પણ તો એને આગળ વધાર્યું કે ખોળા ભરત મેં ક્યાં કરત હૈ? મફો કે ખોળા ભરત મેં રાંદલમાં કા લોટા તેડતે હૈ, ઘોડા ખૂનતે હૈ. તમે જોજો આપણા સૌરાષ્ટ્રની અંદર આ પ્રથા જે છે ને, એ આપણા સૌરાષ્ટ્રની અંદર છે, રાંદલના લોટા તેડવાની. એમ બીજે બધે તો આ રિવાજ જ નથી. આપણે અહીંયા છોકરા ન થાય એટલે રાંદલના લોટા તેડે, છોકરા થાય પછી એમ ન તેડે. હા, માતાજીના નામના મૂકી દે એમના રમતા, એ છેડા સહળતા હોય, રખડતા હોય એમ. છોકરા છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. બાકી હમણાં વસ્તી ગણતરી વાળા મારા ગામમાં આવ્યા હતા, અમારા હૌશીડાને જ પૂછ્યું, એ કે તમારે કેટલા બાળકો? એ કે 11 છે સાહેબ. અમારા ગરીબ માણસ કેટલા કોઈ? પણ હિન્દી, બધાય હિન્દી બોલે. કાઠિયાવાડી કાકા સુરતના રેલવે સ્ટેશન ઉપર બેઠેલા અને બાજુમાં સામાન પડેલો, પોલીસ વાળાએ આવીને પૂછ્યું, કાકા એ સામાન કિસકા હૈ? અને ભાઈ આહા, દમ થઈ ગયો કાઠિયાવાડી કાકો. આપણી સામે હિન્દીમાં વાત કરે, હિન્દીમાં જ જવાબ દેવો. કાકા હિન્દીમાં જવાબ દીધો, મિસકા હૈ. પોલીસ વાળાને એવું થયું, છોકરીનો લાગે છે મિસકા કે. પોલીસ વાળો આગળ વધ્યો, કિસ મિસકા હૈ? કાકે મૂછી હાથ નાખ્યો, એ કે ઈસ મિસકા હૈ. કઈ હા બોલવાનું, સમજવાનું કઈ. આ હિન્દી, પણ બધા હિન્દી બોલે છે, પણ સૌરાષ્ટ્રની અંદર જે સકડા વાળા હિન્દી બોલે છે, ગજબનું હિન્દી. અને સકડો વાહન જોયું ને તમે, સ્વર્ગમાંથી ઉતરેલું સાધન છે. સાઈડ આપે નહીં, સાઈડ કાપે, એની ગતિ જ કઈક અલગ હોય. ઢુક 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 ઢુક, 35 જણા બિરાવ. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે ડ્રાઈવર કોણ, આમાં કેવી રીતે ખબર પડે? મેં કીધું એમ ન પડે, ઊંધો પડે જ પડે. ડ્રાઈવર સકડામાં એક્સિડન્ટ થાય, ડ્રાઈવર કોઈ દી ન મરે, પેસેન્જર જ ઉકલી જાય. રાણપુરના બસ સ્ટેન્ડમાં હમણે પીએસઆઈએ સકડા વાળાને રોક્યો, હૈ આ 35 જણા કેમ ના ગોઠવા? બોલો કે સાહેબ, એ તો ગોઠવવાના ન હોય, ઊભો રાખો એટલે ગોઠવાઈ જાય. બધાને હેઠા ઉતાર, એક રૂપિયો દંડ નથી કરવો, ફરી જ ગોઠવી દે બધાને, મારે જોવું છે તો કેવી રીતે ગોઠવે. ઓલા બધાને હેઠા ઉતાર્યા અને ફરીથી 35 ગોઠવાને, સાહેબ આમ એમ નજર કરીને કે સાહેબ એક જગ્યા થઈ પાળિયા દૂધી આવવું એટલે. સાહેબ બે ભાંઠા મારે કે પાળિયાનો દીકરો ક્યાં થાય છે, કે હજુ તારે 36 ભરવા. આમાં આ છકડો સાહેબ માલવાહક સાધન છે, હરામ બરોબર જો કોઈ માલ ભરતું હોય, બોલો એવો સાધન છકડો. હવે એ દેશી માણા 4-5 ચોપડી માંડ ભણેલો હોય, માથે ફાળિયું બાંધ્યું હોય, અને સકડો લઈને જતો હોય ઢુક 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 ઢુક, અને એમાં અચાનક બ્રેક મારે પાછળથી સરદારજીનો ટ્રક આવતો હોય, ઠાઠામાં સીધો જ ગરી જાય, કીચું થઈ જાય બધું ભેગું. અને સરદારજીનો મગજ ગયો, ભાઈ લોખંડની ટોમી લઈને નીચે ઉતરો, છકડાના ડ્રાઈવરની સામે જઈને કે, ક્યા સાલા બીચ મેં ગડી ખડા કર દેતા હૈ, ક્યા સમજતા હૈ? આ એટલું કીધું ને ભાઈ ઓલો દેશી માણા છકડા એને ચાલુ કર્યું. એ કે દેખો સરદારજી, અમારા વાત સાંભળના કે નહીં સાંભળના, આમાં અમારા ને તમારા કોઈ વાંક નહીં હૈ. હમકો કૂતરા આડા ઉતર્યા તો હમકો બ્રેક મારના પડ્યા, હમકો બ્રેક મારના પડ્યા તો તુમકો ઠાઠેમ ઘરના પડાય ગજિયા કા મોકાળ.
તમકો બી લોહી નીકળેગા, નમકો બી લોહી નીકળેગા, પછી કહેતા હે કાટિયાવાળી બાત થાય. સરદારજી કે સાલા ક્યાં બાત થાય, એમ કરીને સરદારજી પાછો ગાડીમાં ચડી ગયો કે આની જોડે શું વાત. પણ અમુક વાતો મારે એવી કરવી છે સાહેબ, આ સમાજની અંદર અમુક તૂતો એવા ચાલતા હોય છે, સાચા જે ધૂણે છે એને આપણા ખરેખર વંદન છે, પણ અમુક ખોટા ખોટા ધૂણે, બોલે ખોટા ખોટા ધૂણે એ ધૂળ ઉખાડ નાખે એવું ધૂણે છે. અમુકને તો પેકેજમાં આવતા હોય, બોલો હાથ હાથ તો ધાબળ્યું લઈને. હવે આને કેટલા દેવ આવે એ તમે નક્કી ન કરી શકો. એક ભૂવો હમણાં ધૂણતો હતો, માગ માગ માગ્યા દાણા આપો. એક લુખેશ પોઈ ગયો, એ કે આખા વરાના આપો. બોલો કેટલા સપ્તી દાણાની વાત છે, આખા વરાની નહીં. સપ્પી દાણે મારું શું વળે, મારે ખાવા નથી. એટલે હવે ખાવાનું હોય યા ભૂવા પાયે માગે, હવે ઈને નથી એટલે તે ધૂણે છે. પણ ધૂણવા વાળા ખોટા, પ્રશ્નો કરવા વાળા ખોટા. બાઈ ને દશામાં આવે, ભાઈ ઘરે નશામાં આવે. હવે ભાઈ ધૂણે એવું નહીં, બે નો ધૂણવા મીંડે. બોલ છૂટા વાળ મૂકી, હા 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 હા, ખા ખા ખા, અને બધા મંડે પગે લાગે. એનો ઘરવાળો બેચારો આમ દૂર બેઠો હોય, ભારે કરી આવીને બંધ કરે, સારું રોટલા ભેળા થાવી. હવે બધા પગે લાગી જાય, ઓલો છેટે બેઠો એ બાઈ ની નજરમાં આવી જાય. એટલે બાઈ તરત કે હજુ એક બાકી. ભાઈ લાગે પગે માડી આવ્યા છે. ઓલો કે પણ હવે ઘરવાળીને તો કેમ પગે લાગવું યાર. ઈ સાંભળી જાય ઓલી બાઈ, ઈ નહીં આવે અભિમાનનો ઘોસળો થાય. એટલે પાછા બધા કે જા ભાઈ, માં કોપાઈ માન થયા, હવે લાગ્યા પગે પરાણે મોકલે બોલા. એટલે ઓલો જઈને વળી પાછો પગમાં પડે, હે માં. ઓલી ધૂણતી ધૂણતી કે માગ માગ, ઓલો કે છૂટા છેડા આપો ને. એટલે તમારું પૂરું થાય ને અમારું પૂરું થાય, તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. ભૂત ભુવાન ડાકલા એવું તો વહેમી ને વળગા, એવી બધી વાતો છે. એક જગ્યાએ ભૂવો ધૂણતો હતો, સામે એક જણો પ્રશ્ન કરવા વાળો એવો, ભૂવો ધૂણતો ધૂણતો કે માગ માગ માગ, ખમા 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 માગ. ઓલો કે માં રિક્ષામાં એવરેજ નથી આવતી. ઓલો ભૂવો ધૂણતો ધૂણતો કે ઈ સર્વિસ માગે. માં મારી રિક્ષા સર્વિસ માંગે એવી તમને કેમ ખબર પડી? ઈ કે રાતનો જ ભૂવો છું, દિવસે તો ગેરેજ છે. હવે આને તમે ક્યાં પહોંચો? ગજબ ના. હમણાં એક ભૂવો ધૂણતો, ખમા 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 ભાગ 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 ભાગ. એક જણો પહોંચી ગયો, ઈ માં, એ માં બોલ, હું કામ પડ્યું અડધી રાતે તારા પરિવારનું. આમ જો, હા હા, કામ ન કરી દો તો હું માં નહીં, ફટ કેજે મને. એ કે, એ કે માં બીજું તો કાંઈ કામ નથી, બીજા માળ પાણી નથી છોડતું. મોટર કેટલાની? એ કે 1.5 ની લગાડ. બીજા માળ સુધી ઘા ન કરે જ મને કેજે. આ માં બોલી ન ફરે. હવે આ આને ક્યાં પહોંચો તમે? હમણાં તો એક જણો ધૂણતો, ખમા 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 ખમા. એ બોલા રાવણ દેવે પૂછ્યું, કોણ? એ કે મહાકાળી. ક્યાંથી? એ કે ચોટીલાથી. કે ચોટીલા તો ચામુંડ. એ કે મારી બેન છે, આટો દેવા આવી છું, ત્યાંથી ડાયરેક્ટ આવી લે. હા કેમ કેમ પહોંચો? હમણાં તો એક બેન ઢૂંઢતા હતા, ખમા 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 ખમા, એમાં મોબાઈલ આવ્યો. તે બેન મોબાઈલ કાઢીને કે, આ પછી કરજો, હું અત્યારે ઢૂંઢું છું. આને તમે શું કરી લ્યો છે? સચવાય નહીં સન્માન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. બંદગી એવી હોવી જોઈએ ખુદ ભગવાન નાચી ઉઠે. પ્રેમની બે ચાર વાતો મારે કરવી છે. સચ્ચે ઇશ્ક કી તો સારે જહાં મેં અસર હોગી, ન હોગી તો સમજ લેના તેરી કહીં કસર હોગી. પ્રીતમ પ્રીત લગાઈ કે ઓર પરદેશ મેં મત જાના, મેં લાવુંગી માંગ કે ઓર તુમ બેઠ કે ખાના. આને કદાચ પ્રેમ કહેવાય, પણ અત્યારના પ્રેમ, હમણાં એક છોકરો ને છોકરી બે શમશાનમાં બેઠા બેઠા પ્રેમ કરતા હતા. એમાં એક જણો અહીંયાથી નીકળ્યો કે એલા શમશાનમાં એ ક્યાંય પોલીસ વાળા ન આવે ને,
મારા દીકરાને હું રસ્તા ગોત્યા. હમણે એક છોકરી બગીચામાં બેઠેલી, પાછળ જઈને એક છોકરાએ આંખો દબાવી. છોકરી કે વિકાસ, પેલો કે ના, પ્રેમલ ના, વિપુલ ના. છોકરી કે આજ વાર કયો? પેલો કે ગુરુવાર. અરવિંદ તું જ હોય એ વાર પ્રમાણે પ્રેમી મારી નાખી બીજું કઈ. પણ હમણાં એક છોકરીએ મેસેજ કર્યો, કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. અને ભૂલથી રાણપુરના બસ સ્ટેન્ડમાં 65 વરાના કાકાના ફોનમાં ગયો આ રોંગ નંબર. પડખે કાકી બેઠેલા ને કાકાએ આમ વાંચ્યો ને ભાઈ જે રાજી થયો છે. સમજો આપણા ભાવ વિદ્યા, કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. સમજો આપણા ભાવ વિદ્યા. ઓલા કાકી કે મૂંગા મરો, મારા સિવાય તમને કોઈ રહે નહીં, આ રોંગ નંબરનો છે. હામે જી કહો, મેસેજ હતો કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કહો. અને કાકાએ મેસેજ કર્યો હામે, બમ કા જમાના હે ઉડા દો સાલે કો. ગજબની વાતો, મોબાઈલની મારે બે ચાર વાતો કરવી છે. આને પ્રેમ ન કહેવાય. પ્રેમ કોને કર્યો? હીર અને રાંઝાએ કર્યો, શેણે ને વિજાણંદે કર્યો, લેલા અને મજનુએ. કેવા પ્રેમ હશે, અમર પ્રેમ જેને કહી શકાય. મજનુ રેગિસ્તાનની અંદર રખડતો હોય અને ખાલી એક જ શબ્દ એના મુખમાંથી નીકળતો હોય, લેલા 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 લેલા. અને આ અવાજ ખુદાના દરબાર સુધી પહોંચતો હોય અને ખુદ ખુદા એમ કહેતા હોય ફરિશ્તાઓને, કોણ હૈ એ બંદા જો મુજે નહીં પુકારતા હૈ ઓર લેલા કો પુકારતા હૈ, કોણ હૈ બંદા, જાઓ તપાસ કરો. ફરિશ્તા આવ્યા, મજનુને પૂછે છે, અરે ઓ લૈલા કે દીવા, કોણ હૈ તું, ક્યું લૈલા કો પુકારતા હૈ, ખુદા કો યાદ નહીં કરતા હૈ. અને તેદી મજનુ જવાબ આપે, કોણ ખુદા, મેં તેરે કિસી ખુદા કો નહીં જાનતા હું, મેરી લૈલા હી મેરા ખુદા હૈ. ફરિશ્તાઓ પાછા જઈને ખુદાને કીધું કે આ તો મારો દીકરો ઓળખવાની ના પાડે. ખુદાએ ફરીથી કીધું ફરિશ્તાઓને, જાઓ ઉસકો બોલો કે ખુદા ખુદ તુજે મિલને કે લીએ આ રહા હૈ. અને ફરિશ્તાઓએ આઈને કીધું કે અરે ઓ લૈલા કે દીવાને, અરે ઓ મજનુ, ખુદા ખુદ તુજે મિલને કે લીએ આ રહા હૈ. અને તેદી મજનુએ જવાબ દીધો, તો તેરે ખુદા કો બોલના, અગર મજનુ કો મિલના હૈ તો લૈલા કે રૂપ મેં આયે, વરના મેરી સામને મત આયે. આને સાહેબ, આ તો સોમવારે પ્રેમ થાય અને રવિવાર હુદીમાં તો છૂટા પડી જાય. આને પ્રેમ ન કહેવાય. એમ મોબાઈલની વાતો મારે કરવી છે. બહુ સારું સાધન છે સાહેબ. એક જમાનો એવો હતો, ગામની પંચાયતની અંદર એક ફોન હોય, કાં સરપંચના ઘરે એક ફોન હોય, આપણા ઘરે સારો કે માઠો કોઈ પણ પ્રસંગ બન્યો હોય, ફોન તમે ટ્રંકોલ બુક કરાવો, ઈ કદાચ 15 દિવસે લાગે. ત્યાં અહીં દાદાનું 12મું પતી ગયું. આવી પોઝિશન હતી. પણ ટેકનોલોજી, વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું સાહેબ, અને મોબાઈલની શોધ કરી સ્થળ ઉપર એનો કોન્ટેક્ટ તમે કરી શકો, એવી શોધ દેન વિજ્ઞાનની. ગજબ દેન વિજ્ઞાને આપી આપણને સાહેબ. પણ માણસોએ એને જૂઠું બોલવાનું સાધન કરી નહીં. હમણાં એક ભાઈની પાસે પૈસા માગતો હતો, એને ઘર નીચે જઈને એને ફોન કર્યો, હેલો રાકેશભાઈ ક્યાં છો? ઓલો કે હું તો દિલ્હી છું, દિલ્હી. ઓલો કે નીચે આવવાનું, હું ઇન્ડિયા ગેટ ઉપર જ ઊભો. ખોટું બોલવાનું સાધન છે મોબાઈલ. હા, ને કેવા ઉપયોગ કરે બોલો. અમારા ગામમાં એક રવલો, એને બાપા ગુજરી ગયા, ભેગો મોબાઈલ આપ્યો. એટલે મેં કીધું મોબાઈલ કે વાત કરવા થાય બાપા જોડે. અને મર્યાના 3 કલાક પછી આને ફોન કર્યો, હાલો હા બાપા. ઓલે હામે કીધું, કોણ? એ હું રવલો. કોણ? અરે તમારો રવજી. રવલો બોલું. રવલો હા બોલ બોલ. હવે આ નેટવર્કમાં થોડાક લોચા લાગે છે કે બોલ. હું હતું. એ પૂગ્યા કે નહીં? એ કે ના યાર, પાડો એન્ડી જોઈ યમરાજાનો, હવે સકડામ નીકળ્યા છે. હે તે બાપા, તે આમ આમ જમે કાંઈ હેરાન બેરાન નથી કર્યા ને?
એ કે આ એક તો વાયડી નો થતો પણ તારું નામ દીધું પછી ઢીલો ઢ થઈ ગયો. છોકરો સુરતમાં હીરા ઘસે, એનો બાપો જુનાગઢ બાજુ ગામડાની અંદર રે. છોકરાએ મોબાઈલ આપ્યો બાપા. એ કે બાપા મારું કંઈ કામ પડે તો મને મોબાઈલ કરજો. હીરા ઘસુમાં સમજો છો ને તમે, રત્ન કલાકાર. મેં સુરતમાં મારો કાર્યક્રમ હતો ને એક હીરા ઘસુ ને મેં પૂછ્યું હતું, એટલે મેં કીધું તમે આટલા બધા હીરા ઘસો તે કાંઈ વધે? મન કે હા. મેં કીધું શું? મન કે ઉંમર. પછી બેઠા રહી ફાયદો વધે. આને ફોન આપ્યો એ કે બાપા મારું કંઈક કામ પડે તો મને મોબાઈલ કરજો. હવે એક દી કંઈક બાપાને કામ પડ્યું, બાપાએ ફોન કર્યો, એ વચ્ચે કેસેટ બોલી, ઇસી રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ. અન બાપાનો મગજ ગયો, એ કે ગગી વાયા ધંધુકા થઈને જવા દે, વચ્ચે મંડી હો પડી છે કે લે. હવે એને એમ કે બસ ની જેમ હાલે. ગજબ ગજબ માણસો છે ખરા ખરા. રામદેવજી મહારાજ આસન કરાવે છે, બહુ સારી વાત છે, કરવા જોઈએ, સ્વાસ્થ્ય માટે બહુ સારું, પણ આવડતા હોય તો. કારણ કે ભગવાને આ જિંદગી જીવવા માટે આપી છે, વળખાવા નહીં. આવડતા હોય કરાય ને, ઘણા અંદર રૂમની અંદર ગરી જાય, સ્ટોપર બંધ કરી દે ને પછી આમ ટાંટિયા ચડાવે અને હલવાય ને પછી અંદરથી રાયડું પડે, હવે કાઢો. હવે આને કાઢે કોણ? સ્ટોપર તો હળગાઈને બેઠો હોય અંદર. એટલે આવડે તો કરવા, ઋષિ પરંપરા છે, આવડે જ કરાય. હમણાં હું ટ્રેનમાં જતો હતો, તે બેનો બધા આમનામ આમનામ કરતા. મેં કીધું બેનો શું કરો છો? મન કે રામદેવજી મહારાજે કીધું છે કે નખ ઘસો ને તો વાળ લાંબા ને કાળા થાય. એક બેન આમ બેઠે, મેં કીધું બેન તમે કેમ ઘસતા નથી? મન કે ભાઈ વધારે ઘસાઈ ગયા ને તો મૂછો ઉગવા માંડીશ. મેં કીધું તમે ન ઘસતા, તમે આંકડા ચડાવશો તો રોટલી ની માગી હતી. પીવડ છે ભાઈ ની? એક ભાઈ મને મળેલા, પૂળો પૂળો મૂછું ભાઈ. મેં તેને વખાણ કર્યા, મેં કીધું વાહ મરાદ, વાહ મરાદ, વાહ મરાદ, બાકી વાઘ જેવા લાગો છો, ઘરમાં વાઘ છો? મન કે ઘરમાં વાઘ છું પણ ઘરમાં માતાજી ઉપર બેસી જાય. અમે એક પ્રોગ્રામમાં મેં કીધું ને, મેં કીધું ભાઈ સ્ત્રી તો શક્તિ છે, શક્તિ. તે એક ભાઈ ઉભા થયા, એ કે એ શક્તિ છે, પછી પુરુષ શું છે? મેં કીધી સહન શક્તિ. એ લગ્નના પાંચક વરા જા, પછી તો હાવ બિચારો યથાશક્તિ થઈ, બે ત્રણ છોકરા થઈ જાય પછી શું આવે? એટલે આરામ બરોબર જો કાંઈ આવતું હોય તો પુરુષો. પણ આસન ઋષિ પરંપરા કરવા જોઈએ. હમણાં હું એક જગ્યા ગયો તો એક ભાઈ આમ નામ કરતા તમને. મેં કીધું શું કરો? મન કે આસન. મેં કીધું આવડે કયું આસન? મન કે દુશાસન. આને તમે પહોંચો કેમ? માણસો શું શું કરે છે એ કાંઈ નક્કી નથી, બોલો. એટલે આસન છે, ઋષિ પરંપરા છે, ફાવે જ કરવા, નહીતર આ જિંદગી જીવવા માટે આપી જ કંઈ વળખાવા આપી નથી. હમણાં હું મુંબઈ ગયો હતો કાર્યક્રમ કરવા માટે, અને મુંબઈ તો મુંબઈ છે ભાઈ, મોહમાયી નગરીઓ. આહા, ન ગયા હોય તો જાજો, મુંબઈ તો જવું જ જોઈએ તમારા ખર્ચે, કારણ કે ખર્ચો તો હું ન આપું. મુંબઈ ચોક્કસ જાજો, ત્યાંની લોકલ ટ્રેનમાં બેસજો. બેઠા જેવું છો, શું ગીડદી હોય, શું ગીડદી હોય સાહેબ, પણ જે ત્યાંના લોકો આપણને પ્રેમ કરે, હગા હાડું ભાઈ હોય એમ બધું ભરે. પણ આપણી કરમ કઠણા અહીંયા થાય કે આપણેથી ઊંચો માણસ જો કોઈ આપણી બાજુમાં આવી જાય અને એનું બગલિસ્તાન આપણા નાકિસ્તાન પાસે આવે તો સાહેબ આપણે સીધા પાકિસ્તાન ભેગા થઈ ઠાર મારી નાખે. હમણાં તો એક જણો મારા પગે ખજવાળતો, તમારો પગ છે? અરે મેં કીધું વતોડી નાખ્યું, હું પગનો દીકરો ક્યાં? મુંબઈ તો મુંબઈ છે સાહેબ, કીડીને દર કરવું હોય દલાલ ગોતવો પડે. હા રોટલો મળે, રોટલો ન મળે એવું મુંબઈ. કૂતરા આમ પૂંછડી હલાવે, આમ તો જગ્યા ફટકી એવું મુંબઈ. એ મુંબઈ ની અંદર અમારો કાર્યક્રમ બોરીવલી માંથી અમને એક ભાઈએ બોલાવેલા, એટલે તે દી હું મારો મિત્ર છે ગામડે અર્જણ, એને લઈ ગયેલો જોડે. મન કે મેં મુંબઈ નથી જોયું, મને લઈ જાઓ ને. મેં કીધું હાલ
કાંઈ વાંધો નહીં, ભલામણા લેર કર, ના જોયું હોય તો બતાવું તને મુંબઈ. હવે 9મા માળે ફ્લેટ, 9મા માળ સુધી દાદરા ચડાય નહીં, નહીંતર સાંજે પ્રોગ્રામ કરે એવા રહીએ જ નહીં આપણે, પણ લિફ્ટની સુવિધા હોય ત્યાં. એટલે હું અને અમારો અર્જુન બે લિફ્ટમાં દાખલ થયા. 5મા માળે લિફ્ટ પહોંચી તો મેં અર્જણના પગ સામે નજર કરી, મેં કીધું અર્જણ જોડા ક્યાં? મને કે આપણે રૂમમાં નો આવ્યા. મેં કીધું તારો બાપ દુનિયામાં એવો કોઈ રૂમ છે આખે આખો ઊંસો થાય? મેં આ લિફ્ટ છે, મને કે એમ, હું તો એઠે કાઢીને આવ્યો, એ કે લેતો આવું. મેં કીધું રહેવા દે, 1.5 કિલો ને કોઈ નહીં. અમે તો ભાઈ જેના ત્યાં પ્રોગ્રામ હતો એને જઈને બેઠા, ચા પાણી પીધા, જમી લીધું, પછી કે આરામ કરો, 4 વાગે આપણે પ્રોગ્રામની રૂપરેખા નક્કી કરીશું. એ કાંઈ વાંધો નહીં. 4 વાગે અમે જાગી અને એ ભાઈના હોલમાં બેઠેલા, બાજુમાં એક ઘોડિયું અને 6-1 મહિનાનું છોકરું રડવા માંડ્યું. એટલે મેં કીધું એ ભાઈને, એમનું નામ હતું દિલીપભાઈ, મેં કીધું આ દિલીપભાઈ કોણ છે આ? મન કે મારા દીકરાને દીકરો. મેં કીધું પણ યાર બહુ રડે છે એમ, એને સાનો રાખો ને. મન કે યાર કલાકાર તમે છો, એકાદું હાલડું ગાવ, સાનો રહી જાય. મેં કીધું હું કાંઈ વડોદરાથી હાલડા ગાવા નથી આવ્યો ભાઈ, હું પ્રોગ્રામ કરવા આવ્યો ને, હાલડા ગાવાનો મારો ધંધો નથી એમ. મન કે યાર કલાકાર છો. અને મેં આવા છોકરા યાર આ રડે. અને ખરેખર એવું હતું નથી, આપણામાં એક કહેવત છે ખબર છે, કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા. આ કહેવત છે એક, પણ એવું હતું નથી સાહેબ. વડનું ઝાડ કેવડું મોટું હોય, ટેટા નાના નાના હોય. બાપ એવા બેટા. રામનું મંદિર તમે જોયું હશે, લવકુશનું જોયું કે ન મળે? કૃષ્ણનું મંદિર તમે જોયું હશે, પ્રદ્યુમન અને અનિરુદ્ધના મંદિર નહીં જોયા હોય. એટલે એવું નથી બાપ એવા બેટા, ક્યારેક બેટા સવાયા થાય, ક્યારેક બાપ ન પણ બની શકે. બાપ એવા બેટા, વડ એવા ટેટા. એક કવિરાજ ચાલતા ચાલતા નીકળ્યા અને એક નદીને આમ પસાર કરીને નદીમાં મોઢું બોઢું ધોઈને, હાથપગ ધોઈને, સામે જ વડલાનું ઝાડ હતું કાંઠા ઉપર, ને અહીંયા જઈને કવિરાજને એમ થયું કે થોડોક આરામ કરી લઉં એમ. એટલે આરામ કરવા માટે કવિરાજ આડા પડ્યા, સામે આમ નજર ગઈ તો તળાવની અંદર નાના નાના વેલા અને આવડા આવડા મોટા તરબૂચ. કવિરાજને વિચાર આવ્યો કે આ હા, આ તો જો આ ભગવાનને કાંઈ ખબર પડતી, આવડું મોટું ઝાડ એના ફળ આવડાવ. બોલો વેલો, ખાલી નાનો એવો વેલો, આવડું મોટું તરબૂચ, આને આવડું મોટું ફળ, આને નાનું. હે, ધીંગાને દેતો ધાન અને રાકેથી રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પર ધાન, તને કોણ સમજાવે હામળા. લે, એ તો મંડા ઠપકો દેવા ભગવાનને. આમ કરવું, 5 જ મિનિટ થઈ ને ભાઈ એક ટેટો પાકેલો ડબ્બો કરતો પીડ્યો, આવ્યો સીધો કવિરાજ ને આંખ ઉપર્યો. કવિરાજ ઘડે આમ કર્યું, રૂમાલેથી લુયું ના, પણ અરે રાટી છૂટી ગઈ સાહેબો. વાહ પ્રભુ, વાહ પ્રભુ, તારી કળા અપરંપાર છે. હે, તારો પામે નહીં કોઈ પાર, કળા તે તો અજીબ રચી કીર્તા. તારી વાત બહુ સાચી છે, આ તરબૂચ ઉપર વધતો આઈને રામ રમી જાય સાહેબ. એટલે મને પેલા ભાઈએ કીધું, મને કે તમે હાલરડું ગાવ. મેં કીધું ભાઈ હાલરડા ગાવાનો મારો ધંધો નથી, હું બોલવાનો કલાકાર છું. અરે મને કે કલાકાર છો યાર, કઈક હાલરડું બનાવો. અરે મેં કીધું હાલરડા કોના ગવાય તમને ખબર છે? શિવાજી જેવા દીકરા હોય તો એના હાલરડા ગવાય, શિવાજી જેવા દીકરા હોય તો કેવું હાલડું ગવાય. કૈયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માત હી ચોળે, ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. આ શિવાજી જેવા દીકરા હોય તો. મેં કીધું આનું નામ હું છે? મન કે મુનિયો, મુનિયાના તો હું હાલડા ગાવ. મન કે કલાકાર છો યાર, ગાઉન મુનિયાનું હાલડું ગાઉ. મુનિયાનું રેડીમેડ હાલડું મેં ગાયું.
કઈ ઘરમાં ચાલુ ઈ ટેપ ટીવી એવે વખતે આવ્યો યા બાળ રે એવે વખતે આવ્યો યા બાળ બાલુડાનો બાપ હી ચોળે કીચુડુડુ ઘોડિયું બોલે મુન્નાજીને નીંદ રૂનાવે માતા દી આઠ મે આવે ભાઈ બેન બે નોકરી કરતા હોય બેન આવે હાજે સાત વાગે પર્સ ઉલાળતા ઉલાળતા અને આ ઘૂઘે સિંસકા નાખતા હોય છોકરા કડી મેં ગાઈ હાલરડાની છોકરાએ રોવાની સ્પીડ પકડી મન કે બીજી કડી ગાઓ બીજી કડી ગાઓ બીજી કડી ગાઓ મેં બીજી કડી ગાઈ કઈ પેટમાં પોઢીને હાંભળેલી મુને શેર સટ્ટાની વાત રે એને શેર સટ્ટાની વાત બાપુજીના મુખ જે દીથી લીધો એને રસ તે દીથી મુન્નાજીને નીંદ રૂનાવે માતા દી આથ મે આવે મેં બીજી કડી ગાઈ તો એને સ્પીડ મેં કીધા છોકરું આજે આબરું લેવાનું છે આપણું મન કે ત્રીજી કડી ગાઓ ત્રીજી કડી ગાઓ મેં ત્રીજી કડી ગાઈ કઈ રેશન કાર્ડ ની ખાંડ ખાજે લેજે રાહત ભાવ થી તેલ રે લેજે રાહત ભાવ થી તેલ આ મોંઘવારી મૂકશે માજા જાશે તારા ગગડી હાજા આ મોંઘવારી મૂકશે માજા જાશે તારા ગગડી હાજા મુન્નાજીને નીંદ રૂનાવે માતા દી આથ મે આવે આ ત્રણ કડી મેં ગાઈ છોકરે રડવાનું ચાલુ જ રાખ્યું પછી આ બહેનો જે ગાય એવું એક મેં સારું હાલરડું ગાયું તમે મારા દેવના દીધેલ છો તમે મારા લોહીના પીધેલ છો આ હલડું 25 હલડા ગાયા હું થાકી ગયો છોકરું ન થાક્યું એને રોવાનું ચાલુ જ કર્યું ત્યાં તો ગમે ત્યાંથી લટક મટક ચટક એક પર્સ ઉલાળતા બેન આવ્યા દાખલ થયા રૂમમાં જીન્સનું પેન્ટ પહેરેલું ઉપર ટી શર્ટ એટલું ફિટમ ફિટ જીન્સ આપણને એમ થાય ખંચા ઉપર હોવડાવીને સીવું હોય છે અમુક તો એવા પહેરે આપણે કોઈને ટીકા નથી કરતા એમ હમણાં એક દીકરી આવું આવું જીન્સનું પેન્ટ પહેરેલું અને રિક્ષાવાળાને રોક્યો રિક્ષા રિક્ષાવાળો ખીલો થઈ ગયો ભાઈ હવે દીકરી રિક્ષામાં ચડવાનો પ્રયત્ન કરે પણ ચડી ન શકે કારણ કે એટલું બધું ફિટમ ફિટ જીન્સ પગ વળેની ઢીચણથી બાજુમાં જે કાકા પરોપકારી છોકરીને કેળી રિક્ષા બેસાડી કાકો પડખે ગોઠવી ગયો છોકરીએ કીધું કાકા તમે મને રિક્ષામાં બેસાડી એ બદલ તમારો આભાર પણ તમે શું કામ જોડે બેઠા એ કે બેહાડી મેં ઉતારશે કોણ તાર બાપ મૂકવા જાય છે આવા બેન દાખલ થયા મન કે શું કરો છો મેં કીધું આ તમારો બાબો મને કે આપડો તમારો રાખો આ એટલે કે મીન્સ મારો શું કરો છો મેં કીધું ક્યારનો રડે છે 25 આલરડા ગાયા સાનો નથી રહેતો મને કે આ તો 21મી સદીનું બાળક છે મોર્ડન બાળક છે આ તમે એવા જૂના આલરડા ગાઓ તો એમ થોડો સાનો રહે તમે મોર્ડન હાલડું ગાઓ 21મી સદીનું હાલડું ગાઓ તો આ સાનો રે મેં કીધું ભાઈ 21મી સદીનું હાલડું મને નથી આવડતું બેન કે લાવો ઘોડિયાની દોરી મારા હાથમાં બે જ મિનિટમાં સુવડાવી દો અને બેને ઘોડિયાની દોરી હાથમાં લઈ અને જે હાલડું ચાલુ કર્યું મને ધનુરૂપ ઘોડિયાની દોરી આમ હાથમાં લઈ અને બેને હાલડું ચાલુ કર્યું this kolavari 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 day papa 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 why this kolavari 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 day બે જ મિનિટમાં છોકરો કોલાવરીના હાલડા સાંભળી અને જે છોકરા હુઈ જાય આ દેશ માટે કામ આવે ધરાવીન ધાન ન નીપજે અને કુળવીન માડું ન હોય અરે જેના ઘરે જેહલ ને જખરો એની માં ઓથલ પદમણી દરેક કાર્યક્રમ ની અંદર કહું છું બાજરો છે ને ઈ ખેતરમાંય થાય અને વંડી ઉપર એ થાય વંડી ઉપર થાય ને એને સાહેબ ડુંડા ન આવે કારણ કે ઈ ધરતી એના કામની આવી મોજ કરવા માટે ભેગા થયા છીએ ત્યારે આભ કે દરિયામાં એક પણ કેળી નથી અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી હમણે એક જણો ઇલેક્ટ્રિક વાળાની દુકાને ગયો
ઈ કે બે પંખા આપો, એક લેડીઝ ને એક જેન્ટ્સ. દુકાન વાળો ઊભો થઈ ગયો. ઈ કે પંખામાં લેડીઝ ને જેન્ટ્સ? ઈ કે આ આવે છે ને. ઈ કે ભાઈ પંખો કા સીલિંગ ફેન આવે કા ટેબલ ફેન આવે? નહીં, આવે છે લેડીઝ ને જેન્ટ્સ, આપો. ઈ કે ભાઈ પંખા બે જ આવે, એક સીલિંગ આવે અને એક ટેબલ ફેન આવે. ઈ કે આવે છે ને, એક બજાજ નો આપો ને એક ઉષા નો આપો. હવે આને હું કરી લ્યો તમે ગજબના માણસો. હમણાં એક જણો બેંકમાં ગયો. ઈ કે સાહેબ 2 લાખ રૂપિયાની લોન આપો. સાહેબ કે ભાઈ કારણ જણાવવું પડે, 2 લાખ રૂપિયાની લોન એટલે 2 લાખ રૂપિયા તારે શું કરવા છે? ઈ કે સાહેબ મારે પંખો લેવો છે. તો પેલા બેંક મેનેજર કે આ બધા ડફોળ બેઠા છે, હારામ હારો પંખો 2500 રૂપિયાનો આવે અને તું 2 લાખ રૂપિયાની લોન માગે છે? ઈ કે સાહેબ 2 લાખ રૂપિયા જ આપો ને પંખો લેવો છે. ઈ કે ચાલ જવા દે, પંખો 2500 રૂપિયાનો આવે. અહીં કંઈ અમે મૂર્ખા નથી બેઠતા, કાંઈ પૈસાની લાણી કરવા માંડીએ એમ. ઈ કે સાહેબ 2 લાખ રૂપિયા આપો, મારે પંખો લેવો છે. તમે મારી વાત તો સાંભળો, મારે ઈ ઉપર ફરે કા ટેબલ પેન ફરે ઈ પંખા નથી લેવાના, મારે હેલિકોપ્ટરનો લેવાનો છે. હવે આવી અઘરી આઈટમો સાહેબ, બે ચાર વાતો હું શરાબની પણ કરીશ, જો કે ન કરવી જોઈએ. વ્યસનથી વ્યાધિ વધે અને આળસ વધે અપાર, વ્યસન કરો તો સદશાસ્ત્રનું બહુ દધી ઉતરો પાર. પણ મજા છે, બોટલ કો યું હી હિલાઈ જાતી હૈ, પીને સે પહેલે બોટલ કો હિલાઈ જાતી હૈ, ઓર એ આવાજ લગાઈ જાતી હૈ કે યહાં આવો દિલ જલો, યહાં હર દર્દ કી દવા પિલાઈ જાતી. આ મજાની વાત છે. અને મોજમાં હોય, 10 માળનું બિલ્ડિંગ, એક દારૂડિયો નીચે બેઠો બેઠો દારૂ પીવે, સાહેબ ડૂમ થઈ ગયો, ઢીંગલી થઈ ગયો, એમાં 10માં માળેથી એક જણો નીચે પડ્યો, ભમ. હવે તમે દારૂડિયાની વાત જોજો, ઓલો પડ્યો તો ને એની સામે દારૂડિયો જઈને કે મોટા તારે ઉપર જાઉં છું તો પછી નીચે હું કામ આવ્યો, તારે જાઉં તું ઉપર તો પછી નીચે હું કામ આવ્યો, ત્યાંથી ત્યાંથી ઉપડ્યો હોય તો એટલો પલ્લો કપાય. આ દારૂ હમણાં એક ભાઈને મેં સલાહ આપ્યો, મેં કીધું ભાઈ દારૂ તમે આટલો બધો ન પીશો, તમારો શ્વાસ કેટલો ગંધાય છે, તમને સ્વર્ગમાં જગ્યા નહીં મળે. મને કે મારે ક્યાં શ્વાસ ભેગો લઈ જવો, અમે તો શ્વાસ અહીં મૂકીને જવા. આ દારૂ મેં હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે હરીશીભાઈ પથરી થઈ હોય તો ક્યાં જવાય? મેં કીધું તમે ક્યાં રહો છો? મને કે રાજકોટ. મેં કીધું તો દીવ જવાય? મને કે એવું ગામ પ્રમાણે? મને કે વડોદરા રહેતા હોય તો? મેં કીધું તો દમણ જવાય, પથરીની આ બે જગ્યાએ દવા મળે. ગજબની વાતો છે. હમણાં તો મુંબઈની અંદર 2 દારૂડિયા પી ગયા આપણે ગુજરાતી, ફૂલ પી ગયા હો ભાઈ. અને પછી વાતો કરવા માંડે, એમ તો મોટા અરે ટ્રેનમાં જઈને ઠેકાણાનો પુગાડે, પોસ્ટનો ડબ્બો જોઈ ગયા, પોસ્ટમાં જઈને તો સરનામે પુગાડે, પોસ્ટના ડબ્બા બે નાખી, પોલીસ વાળો જોઈ ગયો, આ 2 દેશીને 3-3 કોથળી નાખી ગયા છે. પોલીસ વાળાએ પાછળથી 2 દંડા માર્યા. તમે બોલો પડ્યો પડ્યો કે મોટા, હું જાતો નહીં તો સિક્કા મારે. હવે કેવા સિક્કા માર્યા છે તમારો રામ જાણે. એક ભાઈ હમણે વાત કરતો હતો કે આપણને કોઈ પણ બ્રાન્ડનો દારૂ આપો, આપણે પેગ પીએ, ચાખીએ અને કહી દઈએ કે આ કંપનીનો માલ છે. એ બધા ભેગા થયા શરત મારી, પહેલો જ આમ પેગ આપ્યો, બોલો પીધું સ્કોચ, બીજો પેગ આપ્યો બેક પાઇપર, ત્રીજો પેગ આપ્યો ડોક્ટરેટ. પછી બધાને ખબર પડી જાય 3 પેગ ફૂલ પી ગયો છે, હવે આને કંઈ બહુ જાજીએ ખબર પડે નહીં, કારણ કે ટૂન તો થઈ જ ગયો છે. પાણીનો ગ્લાસ લઈને આપ્યો, ઓલાએ પાણી આમ ચાખ્યું કે મોટા કંપની કઈ છે એ ખબર નથી પણ માર્કેટમાં ટકશે નહીં. હમણાં તો એક જણો ડૉક્ટર પાસે ગયો દારૂડ્યો, તો ડૉક્ટરે કીધું એ કે ભલા માણસો આટલો બધો દારૂ પીવો છો, પીવાય આટલો બધો દારૂ? એ કે સાહેબ ક્યાં એટલો બધો પીવો, હા તમે જુઓ પાર્કિન્સન થઈ ગયેલું હાથામાં. એ કે સાહેબ અડધો ટોળાઈ જાય,
પણ મૂકે નહીં છે. પણ ધારો કે ગુજરાતમાં દારૂની છૂટ થઈ જાય તો, ગુજરાત ડ્રાય એરિયા છે, પણ દારૂની છૂટ થાય તો ઘરો ઘરની અંદર કેવા સવાંદો રચાય એની એક કોમેડી. આજુબાજુમાં બે બહેનો, બાજુબાજુમાં ઘર હોય, વચ્ચે એક દિવાલ હોય, બે બહેનો કપડાં ધોતી હોય અને પછી ઊભી થઈને પાળીએ બે બહેનો વાત કરે તો કેવી રીતે વાત કરે જો ગુજરાતમાં દારૂની છૂટ થઈ જાય તો. હે શાંતાબેન, બોલો ને કાંતાબેન, તમે આ વખતે સિઝનનો દારૂ ભર્યો? જાણ આપણે ચોખા ઘઉં ભરવાની વાત કરીએ ને, આવી વાતો ચાલે. તમે આ વખતે સિઝનનો દારૂ ભર્યો? એ કે હા, અમે તો 26 પેટી લઈ આવ્યા. 26 પેટી? અમારા છોકરા બધા મોટા ન થઈ ગયા, અરકે અરકા પીવા વાળા બધા, વળ મહેમાન વાળું ઘર, અમારે તો બધાને દેવો પડે ભાઈ, એમાં થોડું હાલે છે? 26 પેટી ભાઈ, અમારે તો ઓછો પડે, બીજી 10 લાવવી પડશે દિવાળી પછી, કે સિઝન પૂરી ન થાય કે. અને અમારે જો ભાઈ, એના પપ્પાનું કેવું છે કે હારો જ માલ પીવડાવવાનો ભાઈ, હવે વળી કાંઈક નબળો ને મોળો માલ આવી જાય, વળી પાછા હવે મહેમાનો પીને આપણા ઘરે ઉલટી કરે, પણ વાળવું તો આપણે જ નહીં, એટલે અમે તો હારો જ માલ લાવીએ છીએ કે. ત્યાં તમે ખરીદો, અમારે બોનસ થાય ત્યાં મેળ પડે, હજુ ક્યાં બોનસ આવે, બોનસ આવે ત્યાં લઈ આવે, અમે એકાદ પેટી લાવીએ, બાકી તમારે ભાઈ દેશી ડળે છે ભાઈ, અમારે બજેટમાં આવવું જોઈએ ને, પૂરું થવું જોઈએ કે નહીં? તમે તો ઠીક છે, સુખી માણસો છો, બંગલાવાળા છો, કારખાનું છો, એટલે તમે લઈ આવો. આ ટાઈપના સંવાદો થાત, જો કોઈક ગુજરી જાય તો દાડો કરે ને, તે દી જમણવાર ન હોય, તે દી બોટલો ફૂટતી હોય, બિયર દારૂ, અને પછી એ બેની પોતાના બાપુજી ગુજરી ગયા હોય અને ઘરે આવે અને પછી એની બેન પણ એને વાત કરે તો કેવી રીતે વાત કરે? આહા, મારા બાપુજી કાંઈ ભાગશાળી ભાગશાળી ભાગશાળી, મારી ભાભી તો હાવ કંજૂસના પેટની, હો દાડો કરવા ના પાડતી, પણ મેં કીધું કે બાપુજી ઘણું મૂકીને ગયા છે, માલ ફૂલ વાપરવાનો જ. તમે નહીં માનો, 42 પેટી લાવ્યા. કેટલી? 42 પેટી, 18 પેટી તો બિયર. અને ભાઈ, જે ગામને પીવડાયું છે, જે પીવડાયું છે, જે પીવડાયું છે, ગામવાળા હજુ આજની તારીખ સુધી યાદ કરે છે કે દાડામાં તો ગણાઈ ના ગયા, પણ મથુર બાપાના દાડામાં જે મજા આવી ને, એવી તો પછી કોઈ દી નહીં. આવા સંબંધો જો, આ તો એક માત્ર કલ્પના છે કે ગુજરાતની અંદર, હું જોકે એનો વિરોધી છું, વ્યસનનો, વ્યસન ન કરવું જોઈએ, કારણ કે દારૂથી ઘણી બધી બરબાદી થઈ છે, સમાજ આખો કયા રસ્તા ઉપર જઈ રહ્યો છે, પોતાનું કુટુંબ બરબાદ થાય, આર્થિક રીતે પોતાની બરબાદી આવે, અને પોતે સમાજની અંદર પણ હતપ્રભ અને અડધૂત માણસ થઈ જતો હોય છે, એવી એની પોઝિશન થઈ જતી હોય છે. એટલે હંમેશા વ્યસનથી દૂર રહેવું. એમ હાસ્યના ઘણાય પ્રકારો છે, હ્યુમર, બ્લેક હ્યુમર, બકુલ, કેરિકેચર, આઈરિન, પેરોડી, સેટાયર અને વિટ્સ. એમાં અમુક પ્રકાર એવા છે જે સમજાય નહીં, સમજાય તો બહુ મજા આવે. માની લો કે વિટ્સ જલ્દી ન સમજાય, પણ જો તમને સમજાય તો મજા બહુ આવે. એનો એક પ્રકાર કહું, વિટ્સ કોને કહેવાય. એમ મારો ભાઈબંધ મફો હમણાં એની ઘરવાળીને એમ કહેતો હતો, દશરથ રાજાને 3 રાણી હતી, મારે હજુ 2ની જગ્યા છે. એટલે એની ઘરવાળીએ તરત જ કીધું એ કે એમ તો દ્રૌપદીને 5 પતિ હતા, મારે હજુ 3ની જગ્યા છે. બોલો કે ગાડી તારું ગણિત કાચું છે, 3 નહીં 4, કે એ તો તમે માનો છો. આને વિટ્સ કહેવાય, મોડું મોડું સમજાય. મારો ભાઈબંધ એક દી મારી પાસે આવ્યો, ભૂદર, મને કે મારી ઘરવાળી રોજ મારી પાસે 200 રૂપિયા માગે છે. એટલે મેં કીધું, પૂછ તો ખરો, 200 રૂપિયાનું રોજ કરે છે હું? મને કે એ તો હું દઉં તો ખબર પડે, હવે તું નથી દેતો તો અમારું શું કામ લોહી પીવો છે. એવો જ એક પ્રકાર બ્લેક હ્યુમર, જે વસ્તુ તમને સામી મળે, તમે કોકને ઉતારવા જાઓ, એ વસ્તુ તમને સામી મળે, એનું નામ બ્લેક હ્યુમર. દાખલો તમને આપું કે એક કારખાનું હોય, કારખાની અંદર શેઠ હોય અને એનો દીકરો હોય, એટલે નાના દીકરો હોય એને નાના શેઠ કહે, અને જે એનો એનો બાપ હોય એને મોટો શેઠ કહે. એટલે મોટા શેઠ છે એ નાના શેઠ, એટલે કે એના દીકરાને એવું કહે, એ લોકોએ નામ પાડ્યા હોય કારીગરોના, કે ફલાણા મશીન ઉપરથી નાના ગધેડાને બોલાવો, ફલાણા મશીન ઉપરથી
મોટા ગધેડાને બોલાવ. એટલે પહેલો છોકરો સમજી જાય કે આ કારીગરને બોલાવવાની વાત કરે છે. નાનો ગધેડો ને મોટો ગધેડો, આવા શેઠ અને મોટા શેઠ અને નાના શેઠે આવા નામ પાડ્યા હોય, નાનો ગધેડો ને મોટો ગધેડો. હવે એને ખબર નથી કે સામે કારીગરોએ પણ પાછા શેઠના નામ પાડ્યા હોય. એટલે જેવો પેલો બોલાવવા જાય કે તને ઓફિસમાં બોલાવે છે, એટલે બોલો સામેથી તરત પૂછે, પટ્ટાવાળો બોલાવવા જાય એટલે પટ્ટાવાળાને તરત જ કહે, નાનો ગધેડો બોલાવે છે કે મોટો ગધેડો? આ બ્લેક હ્યુમર છે. તમે કોઈની ઉતારવા જાઓ એ વસ્તુ તમને સામી મળે. હમણે બે શેઠ વાત કરતા હતા. એ કે નોકરમાં બટકી ગયા હાવ. એ કે કા? એ કે મારો નોકર હાવ નકામો છે. એમ? એ કે મારો એવો જ છે. અરે એ કે મારા નોકર જેવો નહીં હોય, જો હું બોલાવું. એ કે એના નોકરને બોલાવ્યો, 100 રૂપિયા કાઢીને આપ્યા, એય હાલે જા બજારમાં જઈને ટવેરા લઈ આવ. બોલો જી શેઠ, કઈને ઉપડ્યો. જોયું 100 રૂપિયા ટવેરા આવે હોય ગયો ને. એ કે આમાં તો કાંઈ નથી, તું મારો નોકર જો. હવે એના નોકરને બોલાયો, એને કીધું કે જા ઘરે જઈને જોયા, હું હાજર છું કે નહીં. જી શેઠ કઈ નહીં. જોયું હું અહીં બેઠો છું છતાં ગયો ને. બે નોકર બજારમાં ભેગા થઈ ગયા. એ કે શેઠમાં હાવ બટકી ગયા. મારો શેઠ 100 રૂપિયા આપીને મને એવું કહે છે કે જા બજારમાં જઈને ટવેરા લઈ આય. હવે એને એટલી ન ખબર પડે કે રવિવારે શોરૂમ બંધ હોય. બોલો કે તારા શેઠમાં તો કાંઈ નથી, મારો શેઠ તો મને એમ કહે છે ઘરે જઈને જોયા, હું હાજર છું કે નહીં. હવે બાજુમાં ટેલિફોન પડ્યો, ફોન કરીને પૂછી ન લે. આ બ્લેક. હમણાં બે નવરા વાતું કરતા હતા. એ કે આપણે કાંઈક ધંધો કરીએ. એ કે હું ધંધો કરશું? ગમે તે ધંધો કરીએ ને ધંધામાં અનુભવની જરૂર પડે. એ કે કરિયાણાની દુકાન કરીએ, એમાં બહુ લાંબા અનુભવની જરૂર નહીં. એ કે પણ તોય કરિયાણાની દુકાનમાં અનુભવ તો કરવો જ પડે એમ. એ કે હાલ આપણે અનુભવ કરી લઈએ. પેલો કે જો હું શેઠ બનું, તું ગ્રાહક બનીને આવ. પેલો શેઠ બનીને બેઠો, પેલો ગ્રાહક બનીને આવ્યો. એ કે શેઠ એક 5-6 ગોળ આપજો કાચની શીશીમાં. બોલો કે હાલા તને ગ્રાહક થતા નથી આવડતું, કાચની શીશીમાં ગોળ આવે કોઈ દી? તું અહીં બેસ, તું શેઠ થા, જો હું ગ્રાહક થઈને આવું. બોલો બેઠો, પેલો ગ્રાહક થઈને આવ્યો. શેઠ જય શ્રી કૃષ્ણ. એ કે જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? કહો મજામાં. એક 5-6 ગોળ આપજો. તે આ એની સામે જોઈને કે કાચની શીશી લાવ્યા છો? આ બ્લેક હ્યુમરનો પ્રકાર છે. પણ મજાની વાત છે, મારે ગુજરાતીની પણ વાતો કરવી છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. અને અમારા ખલીલ ધનતેજી વડોદરાના શાયર એવું લખે કે જેને મારી વાત સમજાતી નથી, જેને મારી વાત સમજાતી નથી, પછી ગમે તે હોય એ ગુજરાતી નથી. એ ગુજરાતી. અને બહુ સુંદર મજાની એમને વાત કરી છે લોકો માટે કે તમે મન મૂકીને વરસો, તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. અને છેલ્લી જે વાત કરી છે કે તમાચો સહી લઉં હું ગાંધીગીરીના નામ પર, તમાચો સહી લઉં હું ગાંધીગીરીના નામ પર, પણ બૈરીને બા કહેવાનું આપણને નહીં ફાવે. ગાંધીજી કસ્તુરબાને બા કહેતા. સુંદર મજાનો એક પ્રસંગ મને યાદ આવ્યો છે એટલે કહી દઉં કે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી જ્યારે વકીલાત કરતા ત્યારે કસ્તુરબાને રક્તસ્ત્રાવનો રોગ થયો. રક્તસ્ત્રાવનો રોગ થયો એટલે ત્યાંના ડૉક્ટરો એવું કીધું કે આમને બીફટી એટલે કે ગાયના માંસનો ઉકાળો પીવડાવો તો આ રોગ મટે એમ. એટલે ગાંધીજીએ કીધું કે આ નિર્ણય હું ન લઈ શકું, મારે કસ્તુરબાને પૂછવું પડે એમ. એટલે કસ્તુરબાને જઈને વાત કરી કે ભાઈ આ રોગ એવો છે અને એની અંદર આ બીફટી એટલે કે આ આ માંસનો, ગાયના માંસનો લોહીનો ઉકાળો તમારે પીવો પડે. ત્યારે કસ્તુરબાએ જે જવાબ આપ્યો ને સાહેબ, એ હૃદયની અંદર કોતરવા જેવો જવાબ હતો. કારણ કે હિન્દુસ્તાનની એક આર્ય નારી એ જ આવો જવાબ આપી શકે. ત્યારે કસ્તુરબાએ એવો જવાબ દીધો હતો, ગાંધીજીને એવું કીધું હતું કે હું તમારા ખોળાની અંદર માથું રાખી અને મરી જવાનું પસંદ કરીશ, પણ માંસાહાર તો ક્યારેય નહીં કરું સાહેબ.
આના માટે થઈને આપણે એને તાળીઓથી વધાવવા પડે. આવી આર્ય નારીઓ એટલે કસ્તુરબાને ઈ બા કહેતા એમ. પણ મારે વાતો કરવી છે ગુજરાતીની. ગુજરાતી કોને કહેવાય? સિંધી પાસેથી માલ લે, મારવાડીને વેચે તોય નફો કરે, એનું નામ ગુજરાત. એથી આગળ કે મિનરલ વોટરની બોટલ લાવે, એ પાણી પી જાય, પછી બોટલને ફેંકે નહીં, એ મિનરલ વોટરની જગ્યાએ જનરલ વોટર ભરે, એ પાણી પી જાય, છતાં બોટલને ફેંકે નહીં, એનો છેલ્લામાં છેલ્લો ઉપયોગ કરી લે. જુવાન શિશો વૃદ્ધ બની જાય ત્યારે એનો ત્યાગ કરે, ઈ ગુજરાતી. અરે સાહેબ, મેં તો એવા ગુજરાતીઓ જોયા છે કે આ મિનરલ વોટરની બોટલને ઉપરથી કાપવામાં આવે અને પછી ટ્રેક્ટરમાં એમાં ડીઝલ ભરવાનું કામ કરવામાં આવે છે. આ ગુજરાતી પ્રજા સાહેબ. એથી આગળ ગુજરાતી કોને કહેવાય? થાક ન લાગે છતાં આરામ કરે, ઈ ગુજરાતી. અને ગુજરાતનું એક એવું મોજીલું શહેર એટલે રાજકોટ, એકથી ચાર ફરજિયાત સુઈ જાય. એકથી ચારમાં તમે એમ કહો 5 લાખ રૂપિયા દેવાના છે ને વડોદરાથી આવ્યો છો, તો એ ભાઈ માવો હુતા હુતા જેવું કે એ બધું 5 વાગ્યા પછી હવે જે થાય, પૈસા આપવાના હોય છતાં પણ જાગે નહીં, એવું એવું મોજીલું અને રંગીન શહેર એટલે રાજકોટ સાહેબ. હા, રાજકોટની તો જેટલી વાતો કરી એટલી થોડી છે. હમણે રાજકોટથી એક કૂતરો એક ભાઈ દિલ્હી લઈ ગયા ખરીદીને. તે રાજકોટવાળાએ 3 મહિના પછી પહેલાં ભાઈને પૂછ્યું કે ભાઈ કાંઈ તકલીફ તો નથી ને, કૂતરો બરોબર છે ને? એ કે હા, આમ તો બધું જ બરોબર છે, અજાણ્યા માણસના જોઈને ભસે છે ખરો, એમ કોઈ તકલીફ નથી. તો કે આમ બીજું હું તમને તકલીફ જેવું શું લાગે છે? એ કે બપોરે 1 થી 4 હુઈ જાય છે ભાઈ. બોલો કે એ તકલીફ તો રહેવાની ભાઈ, એનો જન્મ એ રાજકોટમાં થયેલો છે. અને ગુજરાતી તો ગુજરાતીઓ છે. ગુજરાતીની જ મારે વ્યાખ્યા કહેવી છે. ભગવાનને પણ ના પાડી દે, ઈ ગુજરાતી. હવે તમે કહેશો કે આ ભાઈ અહીં બેઠા બેઠા ફેંક ફેંક કરે છે. દાખલો દઈને વાત કરું. સૌરાષ્ટ્રની અંદર ભગવાન આવ્યા, એક જુવાનિયાને મળ્યા. જુવાનિયાને કીધું, ભાઈ હું ભગવાન છું. બોલો કે તો હું થઈ ગયું, ભગવાન તો અહીં આવતા જ હોય ગયા, નારાયણ ને કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, બધા આવતા જ હોય ગયા, તો હું થઈ ગયું? અલા હું ભગવાન છું, મારી પાસે અમૃત છે. એ કે એને હું થાય? એ કે આ પીવાથી અમર થઈ જવાય. પટાય નહીં, માતરીનો માવો જામ્યો. માતરીનો માવો જામ્યો હોય તો ભગવાનની ના પાડી દે, ઈ ગુજરાતી. રાજકોટ કે જામનગર સિટીની અંદર નીકળો અને આપણી આગળ 100 ની સ્પીડે બાઇક જાતું હોય અને ઈ બાઇક અચાનક ધીમું પડે તો આપણે સમજી લેવાનું, ભાઈ હવે પિચકારી મારવાની તૈયારીમાં છે, આપણે દૂર હલાય. ગુજરાતી કોને ગુજરાતી? ટૂથપેસ્ટ, દાંતે ઘસવાની ટ્યુબ પૂરી થઈ જાય, દબાવો, સહેજ પણ ન નીકળે, આપણી બહેનો એ ટ્યુબને ફેંકે નહીં, રસોડામાંથી હાણસી લઈ આવે, 4 દિવસ સુધી સાણસી ચાલે. સાણસી પતી ગયા પછી એ ટ્યુબને ફેંકે નહીં, પછી આવે વેલણ, 4 દિવસ વેલણ ચાલે. પછી ટ્યુબ પોતે એમ કે હવે મારા અંદર કોઈ પણ પ્રકારનો પદાર્થ કે મટીરિયલ નથી, તઈ આ બેનો એનો ત્યાગ કરે, ઈ ગુજરાતી. એથી આગળની વાત, ટૂથબ્રશ, દાંતે ઘસવાનું બ્રશ, ઘસતા 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 એના પીછડાઓ વાંકા વળી જાય, આપણી બહેનો એ બ્રશને ફેંકે નહીં. લોઢાનો એક સળિયો ગરમ કરવામાં આવે, બ્રશને આગળના ભાગથી કાપવામાં આવે અને પાછળ વધેલી ડાંડલીથી લેંઘામાં નાડું નાખવાનું કામ કરે, ઈ ગુજરાતી. ગુજરાતી ક્યાંય પાછા પડ્યા નથી સાહેબ, શેર બજાર સિવાય. અરે વેનિસમાં જઈને વેડમી શોધે, ઈ ગુજરાતી. પેરિસમાં જઈને પાત્રા શોધે, ઈ ગુજરાતી. અરે પીઝા ઉપર તો આખી દુનિયા ચીજ લગાડીને ખાય, પીઝા ઉપર આખી દુનિયા ચીજ લગાડીને ખાય, પણ ઢેબરા ઉપર ચીજ લગાડીને ખાય, ઈ ગુજરાતી. વાહ વાહ, મોજે મોજ ભાઈ હો, અદભુત છે ગુજરાતી સાહેબ.
મારે બે ચાર હિન્દીની વાતો કરવી છે, ગુજરાતીની વાતો વચ્ચે વચ્ચે કરતો જશે. ગુજરાતી તો ગુજરાતી છે સાહેબ, ગુજરાતીને તમે કોઈ જગ્યાએ, ગુજરાતી માણસ કેટલો બધો હોશિયાર. લંડનની અંદર હમણે બોર્ડ મારેલું, પટેલ 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 થોમસ પટેલ એન્ડ કંપની. એક ભાઈએ જોયું કે આટલા બધા પટેલમાં થોમસ કેમનો હલવાણો, બોલો કે ભાઈ પૈસા જ બધા થોમસના જ. પટેલો પાસે, પટેલો પાસે અનુભવ. 5 વર્ષ પછી ગયા, થોમસ નીકળી ગયો. ભાઈ થોમસ નું શું થયું કે થોમસ પાસે અનુભવ રહ્યો, પૈસા બધા પટેલો. ગુજરાતી સાહેબ જેની પાછળ પડે ને એના ભૂખા કાઢી નાખ્યા, એટલું વેપારી માઇન્ડ ગુજરાતી. અમદાવાદની અંદર હમણે એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, અહીંયા તાજું 94 મળશે. અને એક લુખેશ પહોંચ્યો હવારનો, કે તમે અહીંયા દુકાન આવી 94 પડ્યું છે, અહીંયા લખવાની શું જરૂર છે, કાઢ નાખો. બિચારો સારો માણા હતો વેપારી, અહીંયા ઉપર કૂચડો માર્યો, તાજું 94 મળશે એટલું રહ્યું. બીજેથી બીજો એક લુખેશ પહોંચ્યો, 94 એક જ તાજું, બીજું બધું વાસી. બોલો કે ભાઈ બધું તાજું, તાર જોઈએ શું, બોલ ને. તાજું લખવાની શું જરૂર, તાજું કાઢ નાખ. બોલે તાજા ઉપર કૂચડો, 94 મળશે એટલું રહ્યું. પાછો ત્રીજે દી એક જણો, બસ 94 એક જ રાખો. બોલો કે ભાઈ બધું છે, પાપડી છે, ગાંઠિયા છે, શું તારે જોઈએ શું, બોલ ને. તો 94 હવે રાખવાની શું જરૂર, કાઢ નાખો. બોલે 94 ઉપર કૂચડો, મળશે એટલું રહ્યું ખાલી. અન 5મા દિવસે ભાઈ એક પોટલી વહી ગયો, પાછો 5મા 6ઠા દિવસે એક જણો ગયો, એ કે શેઠ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એ કે ખોટું ન લાગે તો એક વાત કહું, કે બોલો ને, એમાં હું ખોટું લગાડવાનું. એ કે યાર 10 લાખ રૂપિયાની દુકાન છે ને 5-6 નું બોર્ડ નથી મારી, હાલતી નથી, તારા જેવા જ કઢાય. તમે ઘરેથી બહાર નીકળો, તમારી આંગળીએ છોકરું હોય, સાથે બે સુટકેશ હોય, તમારી પત્ની જોડે હોય, છતાં બાજુવાળા પૂછે બાર ગામ? નાના બગીચામાં ફરવા જઈએ ભેગો લઈ, જોવે છતાં પૂછે, એનું નામ ગુજરાત. માણસ ગુજરી ગયો હોય, 4 જણા એને ઉપાડ્યો હોય, અર્થીની અંદર રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા લઈને જતા હોય, છતાં એક ભાઈ દુકાને બેઠો બેઠો પૂછે. પેલા તો હાથ જ આમ નામ કરે, બોલે મરદના દીકરા, એમ કઈ જવાબ નો દે એમ. પછી આ પૂછે કોણ? એટલે બોલા 4 માંથી પાછો એક બોલે બાપ ભાઈ. એમ ગુજરી ગયા? ના ના, બોલો કે રોજ 4 વાગે આવડી નાટો મરાવા નીકળે, હુતા હુતા લઈને નીકળે. આ ગુજરાતી સાહેબ, જોવે છતાં પૂછે, એનું નામ ગુજરાતી. પણ હમણે હું મદ્રાસ ગયો હતો કાર્યક્રમ કરવા માટે. હવે આપણી ભાષા અને ત્યાંની ભાષા એમાં બહુ ફરક છે, કારણ કે એની ભાષા છે ને એ જલેબી જલેબી છે, જલેબી જેવી ગૂંચળ. વચ્ચે એક જલેબીની વાત યાદ આવી, હમણાં એક ભાઈ કંદોય બેઠો 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 આમ જલેબી બનાવતો હતો, એક ભાઈ આમ ટગર ટગર જોઈ રહ્યો. એ કે શું કરો છો? એ કે જોતો નથી, ખબર નથી પડતી ને, જલેબી બનાવું. એ કે એ તો મને ખબર, જલેબી બનાવો તો શું કામ પૂછે, એ કેટલા વર્ષ બનાવો છો? બોલો કે 40 વર્ષથી બનાવો. એ કે સીધી તો નથી થતી, કારોબાર સીધી ન થાય ને, ઘૂંસળા જ કરવાના હોય. એટલે ભાઈ મદ્રાસની અંદર એવી ભાષા, આમ જલેબી 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 અક્ષરનું લખેલું હોય. અમે આખો ડાયરો લઈને ગયેલા, પહોંચી ગયા. ભાષાનો આપણને ફરક બહુ પડે. મદ્રાસ તો મદ્રાસ છે સાહેબ. ત્યાં અમે એક દુકાને ગયા, મેં કીધું ભાઈ સાબુ 5 રૂપિયા, 5 રૂપીસ. બીજાના હાથરડે 5 રૂપીસ, ત્રીજાના 5 રૂપીસ,
એટલે હું વિચારમાં પડી ગયો કે અહીં દરેક સાબુની કિંમત 5 રૂપિયા. મેં કીધું ભાઈ બધા સાબુની કિંમત 5 રૂપિયા. મારે કહે તારે કાલાર કા ગેરંટી આય કોઈ બી સાબુન યુઝ કરો. એટલે તારે આવી રીતે વાત કરે છે. પણ આપણને ભાષાનો બહુ જ ફરક પડે સાહેબ. અમે ત્યાં હોટલની અંદર જમવા માટે ગયા એટલે હું તો અહીંથી મદ્રાસ ગયો તો મને કીધું હતું, મને કે યાર ભાષાની અહીંયા તમને તકલીફ પડશે, છતાં થોડું ઘણું આમ ઇંગ્લિશ બોલજો. એ કે ઇંગ્લિશ બોલો ને તો પછી બહુ વાંધો નહીં આવે, એ કે ઇંગ્લિશ થોડું સમજે એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે અમે તો હોટલની અંદર આમ જમવા બેઠા ને એમ બરાબર ડુંગળી ખાવી હતી. મેં વળી પાછું ઇંગ્લિશમાં બોલ્યા ને કીધું મેં વેઇટર કમ ઓન. આવ્યો મારો બેટો દાંત કાઢતો કાઢતો. મેં કીધું ઓનિયન ઓનિયન. મારી હા મેં જોઈ રહ્યું. મેં કીધું નેટવર્ક છૂટે, અમારો દીકરો ઓનિયનમાં કાંઈ સમજતો નથી. એટલે હું હિન્દી ઉપર આવ્યું. મેં કીધું પ્યાજ પ્યાજ પ્યાજ. તોય હા મેં કીધું પ્યાજમાં બી આને નેટવર્ક પકડાતું જ નથી. મારો મગજ ગયો એનું કાંડું પકડી લઈ ગયો રસોડામાં. ડુંગળીનો ટોપલો ભરેલો મેં દેખાડ્યો. મેં કીધું ધીસ મન કે યાર ડુંગળી કયો ને હું જુનાગઢનો છું. કઈ મને ખબર પડે હું કલરમાં માર ખાઈ ગયો. મેં કીધું આઈનો જ પણ આપણા વાળો નીકળ્યો. બોલ માણસનું અને કાંઈ નક્કી નથી. તમે જોજો મને એક જગ્યાએ અત્યારે પહેલાં આનું નામ મદ્રાસ હતું ને અત્યારે ચેન્નઈ રાખ્યું છે બોડલે. અત્યારે ચેન્નઈ કરી દીધું જ નામ. તે મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો મને કે આનું નામ ચેન્નઈ શું કામ રાખ્યું. મેં કીધું આ લોકો લુંગીયું પહેરે ને એમાં ચેન ન હોય. હમણાં એક જગ્યાએ બીજો પ્રશ્ન પૂછ્યો તો મને કે આ લોકો ભાત કેમ વધારે ખાતા હોય છે. મેં કીધું આમને કોકે કીધું છે ભાત ખાવી તો ધોળા થવાય એટલે આ લોકો આપણે આમ ખાઈએ છીએ, એ લોકો આમ ખાય છે. આમ જ લેવાનું સીધું. એટલે પ્રશ્ન પૂછે અમને. હમણાં તો એક મદ્રાસી રામદેવ બાબા પાસે ગયો. અયો અયો બાબાજી આમ કહો સાર મેં બાવત દર્દ. હવે બોલો આસન વાળો માણા એ કે સર મેં દર્દ હાય તો શીર્ષાસન કરને કા. હવે શીર્ષાસન કીધું મદ્રાસી મુંજાણું કે આ લુંગી છાપ. બાબાજી શીર્ષાસન નહીં કરને કા, એક બાર કિયા થા સોસાયટી વાળા ને બહુ મારા થાય. કોમન પ્લાટ મેં કિયા થા. કોમન પ્લાટ માં કહેતો તમે મારે જ નહીં. હવે લુંગી પહેરવા વાળા શીર્ષાસન કરે. પણ અમે ડાયરો એવો જમાયો સાહેબ ગુજરાતી સમાજની અંદર. બધા ગુજરાતીઓ બેઠેલા, વચ્ચે 4-5 પેલા મદ્રાસી બેઠેલા લુંગીઓ વાળા. અન્નાવરુકડમ એંડા ગણા તેંડા નારવંડા કારવંડા રાજશેખર આયર નારપો. આપણે આરામ બરોબર જો કાંઈ સમજાય. આપણને એમ લાગે લોટામાં કાંકરા નાખીને ખખડાવે એવી ભાષા. બધાનો વારો આવી ગયો પછી મારો વારો. આયોજક આવ્યા મારી પાસે. મને કે ગાઈને શરૂઆત કરજો. મેં કીધું જો ભાઈ હું બોલવાનો કલાકાર છું, ગાવાનો મારો વિષય નથી. કારણ કે આ ગાવામાં કેવું થાય, હમણે એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો ને એમાં એક ભાઈ કહે છે કે મારે ગાવું છે, શરૂઆત હું કરીશ. તે બધા બેહાડ્યો એને. હવે એને 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 ચાલુ કર્યું ગાવાનું. તમે જુઓ એ ગલી મે ગલી મે ગલી મે ગલી મે પહેલી ગલી મે દૂજી ગલી હે દૂજી ગલી મે ત્રીજી ગલી હે ત્રીજી ગલી મે ચોથી ગલી હે. ઓડિયન્સ માંથી એક ભાઈ ઊભા થયા. ઈ કે ભાઈ હવે રોડે ચડવાના કે પછી ગલીઓમાં જ ફરવાના? હવે રોડે ચડો ઈ કે. એટલે આવું આવું ગાવું એને કરતા ન ગાવું સારું. એટલે મેં કીધું ભાઈ ગાવાનો મારો વિષય નથી, મારો બોલવાનો વિષય છે. હું બોલવાનો કલાકાર છું, હું તો હાસ્ય કલાકાર છું, લોકોને હસાવું છું. મન કે ના જેવું આવડે ગાઓ. એટલે મને આવડતું હતું એવી મેં બે લાઈનો ગાઈ. અરે દ્વાર પાલો કનૈયા સે કહે દો કે દર પે સુદામાં એ ગરીબા ગયા હે કે દર પે સુદામાં ગરીબા ગયા હે. અરે દ્વાર પાલો કનૈયા સે કહે દો
કે દર પે સુદામાં ગરીબા ગયા હે. આટલું મેં જ્યાં ગઈને મૂક્યું તો એક મદ્રાસી ઉભો થયો. અન્નવર ઉકડમ એંડા ગણા એંડા નારવંડા કારવંડા રાજશેખર અય્યર અન્નારપ્પો અન્નપ્પો અય્યપ્પો. મેં કીધું મારા દીકરા ઉલટી નો કરે ધાર આપણને કઈ સમજાય નહીં. પણ વર્ષોથી આપણા ગુજરાતી અહીંયા રહેતા હોય એટલે થોડી ઘણી ભાષા તો આની સમજતા હોય. મેં કીધું હું કહે છે મન કે એમ કહે છે કે અમારી ભાષામાં ગાઓ લે. અરે મેં કીધું મને ગુજરાતી માંડ માંડ ફાવે, આ મદ્રાસી ભાષામાં મારે કેમ ગાવું? મન કે ના ટ્રાય કરો. અરે મેં કીધું પણ ન ફાવે યાર, એની ભાષા આપણને થોડી ફાવે, ત્યાં તો બીજો મદ્રાસી ઊભો થયો. મારા દીકરો વડક્કમ ન ઉલી આવ્યો. હું કહે છે મને કે એમ કહે છે ગાવું પડશે ન કે હોલ ખાલી કરાવશે. મેં કે આ કર્યું ધરમ શંકર આ લેવા દેવા વગરનું. હા અરે મન કે તમે કલાકાર છો યાર, ગઈ નાખો ને જેવું આવડે એવું. એટલે મેં ટ્રાય કર્યો ભાઈ ગાવાનો જેવું આવડતું હતું. નારે કુંડા માર કુંડા સાવર કુંડા દામોદર કુંડા પેલા વળે પાછો એક મદ્રાસી અન્નવર ઉકડમ એંડા ગણા ચૈંડા નારવંડા કારવંડા રાજશેખર અય્યર નારપ્પો અન્નપ્પો અય્યપ્પો. મારો દીકરો ગમે કરે અને હું આવે. હવે હું કે છે ગાયું તો ખરું. અરે મને કે મોજમાં આવી ગયો, જુઓ મીંડો પૈસા ઉડાડવા. પણ એમ કે છે બીજી કડી ગાઉ. મેં કીધા એને ભારે કરી, એક તો મેં માંડ બનાવી, હવે બીજી ક્યાંથી લાવી? મને કે નહીં ગાવી જ પડશે, નકર હોલ ખાલી કરાવશે. એમ બીજી કડી. હાથી પાણી પીવે મોટી મોટી સુંઢે ગપીદાસ મુંડે બડે બડે ગુંડે. અન્નવર ઉકડમ એંડા ગણા ચૈંડા નારવંડા કારવંડા રાજશેખર અય્યર નારપ્પો અન્નપ્પો અય્યપ્પો. મેં કીધું ભાઈ હવે સ્ટોક ખલાસ, હવે કાંઈ છે નહીં. મન કે ના ના હવે તો મોજમાં આવી ગયો છે, પણ એમ કે છે કે આને મુકતા જીજો. આને બધું ફાવે છે, ગંડા 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 નાર ગુંડા કાર ગુંડા. અમારા હાલે એમ છે કે લે માણસ જેવો ધંધો કરે એવા વિચારો એના મગજની અંદર ચાલતા હોય. આ એક નક્કી વાત છે. તમને સિમ્પલ દાખલો આપું. ઘણાય માણસને એવી ટેવ હોય કે મંદિર જોવે હાથ છાતી ઉપર જાય અને મસ્તક નમાવે, મંદિર જોવે અને મસ્તક નમાવે. હવે એને એ આદત પડી જાય, પછી લાઇનસર બે ત્રણ મંદિર હોય, બાઇક લઈને જાતો હોય, ભૂલથી પેટ્રોલ પંપ આવે ને તો અહીંયા માથું નમાય. આ આદત, આદતથી મજબૂર હોય, આદતમાંથી જોક બને. જે માણસ જેવો ધંધો કરે એવા વિચારો એના મગજની અંદર ચાલતા હોય. એક કાકા કાપડનો વેપાર કરે, આખો દિવસ કાપડ વેચે, રાતે સુતાતા સપનું આવ્યું, સપનામાં ગરાગ આવ્યું. એ કે કાકા એક અડધો મીટર આપજો. અને કાકાએ ધોતિયાનો છેડો પકડ્યો, ચાડ લઈ જાય. થોડી વાર થઈ તા બીજો ગરાગ આવ્યો. એ કે કાકા એક અડધો મીટર આપજો. અને કાકાએ આ બાજુથી ધોતિયાનો છેડો પકડ્યો, ચાડ લઈ જાય. અવાજ થયો ને એમાં કાકી જાગી ગયા. કાકી કે જાગો ને અડધો મીટર તમારે હાટું રાખો, બધું ન વેસી નાખતા એ કામ. આ આદત તમે જોજો. અત્યારે બે જ ક્રેજ ચાલે છે, રોડ ટચ જમીન, ટચ સ્ક્રીન મોબાઈલ. આ બે ક્રેજ ચાલે છે. જમીન તમે કોઈ પણને પૂછો, ખાલી કોઈ બાવાને પૂછો જમીન જોઈએ તો કે હા રોડ ટચ ગોતના. હવે આગો જાતો થોડો અહીંયા ખટારાવાળો પીલી નાખશે, તારે હું રોડ ટચ કરવી છે. આવા એક ભાઈ જમીન વેચાવાનું કામ કરે, એટલે કે જમીન દલાલ. હવે બરોબર એના લગ્ન હસ્તમેળાપ થયો અને અણવરને પૂછ્યું, એ કે જૂની શરતની છે કે નવી શરતની? અણવર કે પરણી લે, આપણું ટાઈટલ ક્યાંથી લે?
કસરી સરકાર થઈ જાય. આદત, જે માણા જેવો ધંધો કરે એવા વિચારો એના મગજની અંદર ચાલતા હોય. દાખલા તરીકે આ કેમેરાવાળાને જ આપણે લઈ લઈએ. ધંધો હોય ત્યાં સુધી આમને વાંધો નથી આવતો. ઓફસીઝનમાં એવા કડે ચડે, રાતના 2 વાગે જાગે ને ડામચીએ ચડે, અને હાથમાં ઓશિકા લઈને આમ નામ કરતા હોય, સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ. ઘરવાળી જાગી જાય કે એઠો ઉતર, ટાંટીઓ ભાંગ. આદત, આદતથી મજબૂર છે, આદતના જોક્સ બને. આવી હું આદતની વાત કરતો હતો, એમાં એક ભાઈ ઓડિયન્સમાંથી ઊભા થયા, મને કે આ બધાને ધંધો અસર કરે, તમને કલાકારને ધંધો અસર ન કરે? આ તો અમારી ઉપર આવ્યું. મેં કીધું, ભાઈ અમને કલાકારને ધંધો અસર કરે. એટલે મેં એમને વાત કરી કે અમે સાસણ ગીરમાં બાણેજ ત્યાં ડાયરો કરવા માટે ગયા હતા. હવે બાણેજમાં બાપુ એકલા જ રહે છે, તમને બધાને ખબર હશે, બાપુના એકલા માટે મતદાન કેન્દ્ર મુકાય ત્યાં. બાપુ મત આપે તો 100 એ 100% મતદાન, બાપુ મત ન આપે તો 0, એક જ વ્યક્તિ. હવે આવી જગ્યાએ અમે ડાયરો કરવા માટે ગયા, અને ભાઈ સાસણ તો સાસણ છે, કેવું સાસણ! ત્યાં 11 હાથ લાંબા સિંહ, એટલે કે સાવજ, એ છૂટા ફરતા હોય. જોઈ જાઓ ને સાહેબ તો ચશ્માના નંબર ઉતરી જાય, પગમાં કપાસ્યું રે નહીં, 7 ફૂટની વંડી 3 ફૂટની લાગી. આવા સિંહ, પણ કેવા ડાલા, મથો દ હથો, અન મોઢે જબરી મૂછા, પાછું દોઢ વાંભનું પૂછા, ઈ વકરેલ રાજા વનનો, હાથ હાથ દીની હામટી, અને લાંઘણ ભરડો લે, પણ ડગ નો હાવજ દે, પછી પૂળા ભરખવા પાલિયા. આવા ડાલા મથા હાવજો સાહેબ, છૂટા ફરતા હોય. તમે અહીંયા જે પ્રાણી સંગ્રહાલયની અંદર જે સિંહને જોવો છો ને, એ રિટાયર્ડ અમલદાર જેવા લાગે, કારણ કે હવે કિલો કિલો 2 કિલો ખાતા હોય, એમાં શું હોય? આ તો ઘે 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 કરતો આવે, અને એક પંજાની પ્રછાટ મારે ને સાહેબ, 1 લાખ રૂપિયાની ભેંસને મારી નાખે, 1 લાખ રૂપિયાની થાળી થાય, અને તોય કોઈને કહે નહીં. અને આપણે અહીં હોટલમાં જમી આવે, પાડોશી બધાને કહે, આ જમે 400 વાળી ડીશ જમ્યા, હવે ઊભું થાશ આનું. બોલો, 1 લાખ રૂપિયાની થાળી ખાય તોય કોઈને કહે નહીં. આવી જગ્યાએ અમારો ડાયરો, હવે સાંભળજો, સાંજે 7 વાગે અમે પહોંચી ગયા. બાપજીએ પહેલાં અમને ચા પીવડાવી, પછી 8 વાગ્યા એટલે કે જમવાનું તૈયાર છે, જમી લ્યો. હવે અમને શું જમાડ્યું એ તમને કહું. ડુંગળી બટેકાન શાક, બાજરાનો રોટલો, ખીચડી કઢી, મરચા, અથાણું, દૂધ, ચટણી, આવું બધું અમને ખવડાયું. આને વિરુદ્ધાહાર કહેવાય? આ લાંબા ગાળે જવાબ દે. રાતના 2 વાગ્યા સુધી અમે ડાયરો કર્યો. 2 વાગે ડાયરો પતાવીને નીકળતા હતા, બાપજી આડા ફેર્યા, એ કે જવાય નહીં, કોઈ જાઓ. મેં કીધું, બાપજી જવા દો, તમારી પાસે નથી રહેવાની વ્યવસ્થા, નથી હોવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા, અમારો કાફલો મોટો, તકલીફ થાય નહીં, સુઈ જાઓ, આયા સિંહ છૂટા ફરતા હોય, કોળિયો કરી જાય. પરાયણે 1 રૂમમાં પૂર્યા. હવે જે ખોરાક અમે રાતે 8 વાગે ખાધો હોય, ડુંગળી બટેકાન શાક, બાજરાનો રોટલો, ખીચડી કઢી, મરચા, અથાણું, દૂધ, ચટણી, આ બધું અમને હોવાય દે. સવારના 5 વાગ્યા ને 1 હામટી મેમુ આવી. હવે અહીંયા તો લિમિટેડ વ્યવસ્થા, એક જ. પહેલું જ અમારા ભજનિકને જડી ગયું. હવે આદત, ધંધો બધાને અસર કરે, એને અંદર બેહીને આદત પ્રમાણે ભજન ચાલુ કર્યું. એ જો તારે અમને એ જડિયા રે સાચા એ સાગર ના મોતી, જોતા રે જોતા અમને જડ્યા સાચા સાગર ના મોતી. એને એકને જડી ગયું, બહાર ઊભો તો ને, એને તરત ભજન ચાલુ કર્યું. મંગલ મંદિર ખોલો એ દયામઈ, મંગલ મંદિર ખોલો. પછી તો જીવ માથે આવી ગયો, તો મીંડો ટીપુ તમે, તારે દ્વાર ઉભો શિશુ ભોળો
એ દયામય મંગલ મંદિર ખોલો, એની પાછળ ઊભો તો એને વિકટ સમસ્યા. એને તરત ભજન ચાલુ કર્યું. કેમ કરીએ રે અમે, કેમ કરીએ દવ લાગ્યો છે ડુંગરીએ અમે, કેમ કરીએ. એક કડી ગાય મૂકી દે તો વાંધો, એને બીજી ઉપાડી. હાલવા જઈએ તો અમે, એ હાલી નવ શકીએ એ વાલા, એ બેસી રે રહીએ તો અમે બળી મરીએ, દવ લાગ્યો છે ડુંગરીએ અમે, કેમ કરીએ. એની પાછળ ઊભો તો એને ગંભીર સમસ્યા, એને તો સીધો લોટો જ ઊંચો કર્યો. ઇતની શક્તિ હમે દે ના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. આટલું કીધું તોય દરવાજા ખુલ્યા નહીં, એટલે એને તીણા અવાજમાં ભજન ચાલુ કર્યું. આ દિલડા ના દર્દો એ દર્દી દિલ જાણે, એ વૈદ હકીમો ને એ ડોક્ટરો ને યા નથી સમજાતું, નથી રહેવાતું હવે, નથી રહેવાતું. તોડી ગયો. એની પાછળ ઊભો તો એનો કાર્યક્રમ પૂરો. એને તરત ભજન ઉપાડ્યું. ભગવાન ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને સક પડ્યો મન માય, પગ મને ધોવા દ્યો રઘુરાય. એટલે અમે આખા ગામની ફિલ્મ ઉતારતા હોય, પણ ક્યારેક ગામ અમારી ઉતારી જાય. આમાં કંઈ નક્કી કોઈ કોણ કોને છેતરી જાય નક્કી જ નથી. અને અમુક માણસો તમે જો ધંધા ઈ અવળા કરે હલવાડે આપણને. મારો ભાઈબંધ હમણાં મારી પાસે આવ્યો દોડતો દોડતો, મન કે મારા બાપુજી ગુજરી ગયા. મેં કીધું કેમ કરતા ગુજરી ગયા? મન કે દૂધ પીતા પીતા. એટલે મેં કીધું એક ખામટું એટલું બધું દૂધ પી ગયા? તે દૂધ પીતા પીતા ગુજરી ગયા. મન કે એવું નહીં, ડાયરેક્ટ પીતા હતા, માથે ભેંસ બેહી ગઈ. મેં કીધું આમાં તારા બાપુજી નહીં, મારા બાપુજી હોય તો ગુજરી જાય. ધંધા ઈ એવા કરે હલવાડે આપણને. હમણાં ઓલું ટેટુ ચિતરવાનું બહુ હાલ્યું છે. ભાઈઓ ને બહેનો જે જોવો એ બધા ટેટુ ચિતરાવે, અત્યારે ક્રેઝ છે એનો. મારા ભાઈબંધે ટેટુ ચિતરાવ્યું, મારી પાસે આવ્યો રોવા માંડ્યો. એટલે મેં એને સલાહ આપી. મેં કીધું ભલા માણા પીડા થાય એવા ધંધા ન કરાય. મન કે પીડા થાય એટલે નથી રોતો. મેં કીધું તો? મન કે મેં કેટરીના લખવાનું કીધું તું, એને કુતરીના લખ્યું. મેં કીધું સારું કીધું, તારું મોઢું ન જોયું, ન તો ભૂંડળીના લખત. ધંધા એવા હલવાડે આપણને. હમણાં હું બસમાં જતો તો એક કાકા બેઠા બેઠા આમ નામ કરતા, આંગળી સામે ધ્યાન દીજ. મેં કીધું કાકા શું કરો છો? મન કે કરો કરો મજા. મેં કીધું પણ તમે કરો છો હું? મન કે કરો કરો મજા. પાછળ ફરીને જોયું તો અડધી બસ આમ નામ કરતી. મેં ચાલુ કર્યું. પોણો કલાક સુધી આમ નામ કર્યા પછી મેં કાકાને કીધું. મેં કીધું કાકા અંગૂઠાનું ને આંગળીના બે ટેરવા માંડ્યા દુખવા, મજા નથી આવતી. તઈ કાકો બોલ્યો, મન કે આલે લે તને કહેવાનું જ રહી ગયું, નાકમાં આંગળી નાખી હતી. અરે મેં કીધું તારી જાય. પણ મિત્રો, બસની અંદર જો કંડક્ટર સૂઈ જાય, બસની અંદર જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, પણ જો ડ્રાઈવર સૂઈ જાય તો પછી હોલસેલમાં ટિકિટો ફાટે. ધંધા ઈ એવા કરે હલવાડે આપણને. હમણાં હું અમારા વડોદરામાં અલકાપુરીમાંથી નીકળ્યો, આવી કાચની બારીઓ, એક બેન ઊભા ઊભા આમ નામ કરે. મને એવું થયું કે મને બોલાવે છે. હું તો દોડીને પગથિયા ચડ્યો. સિક્યુરિટી વાળાએ મને રોક્યો. મને કે એય ક્યાં જાસ? મેં કીધું તું આમ એક બાજુ રહે ને, તારા કામમાં અમે બોલ્યા, અમને બોલાવે છે. મન કે કોઈ બોલાવતું નથી, આ ઓર્થોપેડિકનું દવાખાનું છે, એના આંગળા ભાંગી ગયા છે, કસરત કરે. મેં કીધું પડદા ન ખાઓ, કોકના ઢીંઢા ભંગાવશો તમે. કારણ નક્કી જ નથી માણસોનું. મારા ઘરે લેન્ડલાઇન ફોન 15 દિવસ બંધ રહ્યો. એમાં એક દિવસ હું બાથરૂમમાં નાતો હતો ને અચાનક રિંગ વાગી, તે હું ટુવાલ વીંટીને બહાર આવ્યો.
મેં ફોન ઉપાડ્યો. મેં કીધું હલો. મને કે હલો, તમારો ફોન ચાલુ થઈ ગયો? મેં કીધું થઈ ગયો. મને કે તો ગંજી પહેર્યો. એટલે મેં કીધું તને ફોનમાં દેખાય? મને કે નાના, એવું નથી, તમારા ઘરની બારી ખુલ્લી છે ને હું થાંભલે ચડ્યો છું. પડદા ન ખાવા પડ્યા, બોલો પડદાનો ખર્ચો કરાયો. આહા, માણસોનું કાંઈ નક્કી નથી. મારે વડીલોની વાતો કરવી છે, યુવાનોની પણ વાતો કરવી છે, બાળકોની પણ થોડી ઘણી વાતો કરવી છે. તમે જોજો, જુવાનિયા આવ્યા પછી જોવા જવાનો રિવાજ આવ્યો, પહેલાં નહોતો. તમે વડીલોને પૂછજો, બધાય બંધ બાજી રહીમાં. સુહાગ રાતના દિવસે ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે આ આપણું નસીબ. પછી રેશન કાર્ડ જેવું બદલાય નહીં, નામ ઉમેરાય, એમાં બદલી ન હકો તમે કઈ. અને જુવાનિયા જોઈ જોઈને રમે તો એ જોકર નીકળે. 6 મહિના થાય મારે નહીં. હલાય હલાય, તારા બાપ સૂટા છેડાના 8 લાખ માગે, ક્યાં જ લાવશું. જોવા જાય એની સામે આપણને વાંધો નથી, કારણ કે કોમ્પ્યુટરનો યુગ છે, જાવું પડે. કારણ કે કેવા યુગમાં આપણે જીવીએ છીએ, અત્યારે કોમ્પ્યુટર બગડે તો આપણે તરત કહીએ છોકરાએ બગાડ્યું, અને જો છોકરા બગડે તો પાછું તરત કહેવાનું કોમ્પ્યુટરે બગાડ્યું. આવા યુગમાં આપણે જીવીએ છીએ એટલે જવું પડે, કારણ કે કોમ્પ્યુટરનો યુગ છે, નકર કોક ડોશિયું બટકાવી દે. જોવા જાય એની સામે આપણને વાંધો છે જ નહીં, પણ અત્યારના જુવાનિયાઓ ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુ, બોલો. એ કે છોકરીને આપણે બે સવાલ પૂછવા પડે ને, આપણી જિંદગીનો સવાલ છે. હવે લુખેશ તારું મોઢું જો, પહેલાં કબાટમાં પડી ડિગ્રી જો, અને તારે ઇન્ટરવ્યુ લેવું છે. બે સવાલ પૂછવા પડે. સવાલો એ કેવા પૂછે? હા વાહિયાત. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો, જતા વેચ છોકરીને પૂછ્યું, તને કયો હીરો ગમે? છોકરી કે, બધાય ગમે, તું નથી ગમતો. આવા સવાલો. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો, છોકરીને કે ગુજરાતી રસોઈ ફાવે? છોકરી કે, હા, દાળ ભાત રોટલી શાક આવા 4-5 નામ ગણાવ્યા. હવે ત્યાંથી માણસ પાછો વળી જાય તો વાંધો ન આવે, પણ માણસને ખરેખર એ જ નથી ખબર પડતી કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું. આટલું જો આવડી જાય ને તો જિંદગીમાં લટકવાનું ન થાય. આગળ વધ્યો, પંજાબી ફાવે? પંજાબી. છોકરી કે, હા, મલાઈ કોફતા પાલક પનીર આવા 2-4 નામ ગણાવ્યા. ત્યાંથી નહીં પાછો ન વળ્યો. આગળ વધ્યો, ચાઇનીઝ ફાવે? ચાઇનીઝ. અન છોકરીનો મગજ ગયો, એ કે, તારે લગ્ન કરવાના છે કે લોજ ખોલવાની છે? તું આ બધું હું મને પૂછા પૂછતી? પણ માણસ સમજતો નથી, પાછો વળતો નથી. મારો મિત્ર જ હમણે દીકરી જોવા ગયો હતો, અને એને છોકરી સાથે 2-4 વાતો કરી, પછી એને છેલ્લે છોકરીને કીધું, એ કે, ધાર કે આપણા લગ્ન થાય તો તારા બાપની કાર આપવાની હેસિયત ખરી? છોકરી કે, મારા બાપની તો એરોપ્લેન આપવાની હેસિયત છે, તારા બાપની એરપોર્ટ બનાવવાની ખરી? લુખેશ એ કે, હાલી હું નીકળ્યું, હાલ તું થા. આવું પૂછે છે માણસો. બોલો, મારો એક મિત્ર છે મફો, 35 વર્ષ સુધી એના લગ્ન ન થયા. 35 વર્ષ. અમને તો બધાને ભાઈબંધોને એવું થઈ ગયું હતું કે આની લીલ ન પરણાવી પડે એમ, ગ્રીન મેરેજ. પણ એક દી પેપરમાં આમ જાહેરાત વાંચી ગયો અને આવ્યો મારી પાસે. હો, મને કે, હરીશીભાઈ ચાલો ચાલો. મેં કીધું, ક્યાં? ચાલો ચાલો. એટલે, અરે મને કે, પેપરમાં જાહેરાત આવી છે, એક ઘરમાં 3 કન્યા. આમજો, એકાદામાં તો મેળ આવે આપણો. અમે તો ઉપડ્યા ભાઈ, હો, રંગે ચંગે બેઠા અહીંયા જઈને સોફા ઉપર ગોઠવાઈ ગયા. હો, મારો મિત્ર બે, એક દીકરી પાણી લઈને આવી, એટલે દીકરીના બાપાએ ઓળખાણ કરાવી કે મારી આ પહેલા નંબરની દીકરી, આની ઉંમર 35 વર્ષની છે, આની સાથે જે લગ્ન કરશે એને હું 35,000 રૂપિયા રોકડા દહેજમાં આપીશ. એમ કરીને એ તો નીકળી ગઈ. થોડી વાર થઈ તારે બીજી કન્યા આવી, વળી પાછું કન્યાના બાપાએ કીધું કે આ મારી બીજા નંબરની દીકરી, આની ઉંમર 40 વર્ષની છે, આની સાથે જે લગ્ન કરશે એને હું 40,000 રૂપિયા રોકડા દહેજમાં આપીશ. એમ કરીને એ નીકળી ગઈ. પછી ત્રીજી કન્યા આવી, જો કે કન્યા કહેવાય નહીં, પણ હવે અમારો મફો બોલા, કેમ કે એ જ કુંવારો હતો એટલે આને કન્યા કેવી પડે. ત્રીજા નંબરની દીકરી, આની ઉંમર 45 વર્ષની છે, આની સાથે જે લગ્ન કરશે એને હું 45,000 રૂપિયા રોકડા દહેજમાં આપીશ.
આટલું પૈતું અને અમારા મફાની આમ ખૂણામ નજર પડી. એ કે આનું હું રાખ્યું છે? આનું ઓઈલો કે મારી બા છે. મારે દાંપત્ય જીવનની પણ અમુક વાતો કરવી છે, કારણ કે દાંપત્ય જીવન એવું છે કે એકાબીજીની વિરુદ્ધની અંદર તમે જાઓ એટલે હાસ્ય નિષ્પન્ન થાય. આપણે કોઈને નિંદતા નથી, કોઈની ટીકા નથી કરતા, કારણ કે નારી તું નારાયણી અને નારી રતનની ખાણ, પણ નારીથી નર નીપજા ધ્રુવ પ્રહલાદ સમાન. નારીને આપણે નિંદતા નથી, પણ જો તમારે હાસ્ય નિષ્પન્ન કરવું હોય તો બે પાસાની એકાબીજી બાજુ વિરુદ્ધની અંદર તમારે જવું પડે, એવા પતિ પત્નીના સંબંધો છે. હમણે તો એક માજી બસમાં બેઠા, આખી બસ ચિક્કાર ભરેલી, 70 વર્ષના માજી. હવે માજીને કોણ જગ્યા આપે? પણ ડ્રાઈવર બહુ દયાળુ હતો, બોનેટ ઉપર આમ કરીને નીચે સીટમાંથી ગાદી કાઢીને બોનેટ ઉપર મૂકી. એ કે માજી અહીં ગોઠવી જાઓ, અહીં 70 વર્ષના માજી બોનેટ ઉપર ગોઠવાના. આગલું સ્ટેશન આવ્યું ને ત્યાંથી 22-24 વર્ષની જુવાન જોત દીકરી બસમાં ચડીને તા તો અંદરથી 22 હાથ લાંબા થયા. એ અહીં અવતાર્યો, એ અહીં અવતાર્યો. આમ જો ખાલી જ છે, તળીમાં 4 બેસ્યું. ખાનદાન ઘરની દીકરી આખી બસમાં નજર કરી અને ખાલી એટલું જ બોલી, નહીં હું ઊભી રહીશ, મારે બેસવું નથી. તાં તો માજી બોલ્યા, એ કે બટા બેહી જા બેહી જા, અમુક વરા પછી તારે બોનેટ ઉપર જ બેહવાનું છે. તારે બેહવા દે છે તો બેહી જા ને, મારી બુની કામ ના પાડે. દાંપત્ય જીવન એટલે મજાનું છે દાંપત્ય જીવન ખરેખર. મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો હતો, મને કે આ બહેનો વારંવાર બ્યુટી પાર્લરમાં શું કામ જાતી હશે? મેં કીધું, ભાઈ આ તો સનાતન સત્ય છે, ગાડી જમ જૂની થાય એમ ગેરેજમાં વધારે જાય. દાંપત્ય જીવનની વાતો. હમણાં મને એક ભાઈ એવું કહેતો હતો, મને કે બહેનોમાં બુદ્ધિ ન હોય, બહેનોની બુદ્ધિ પગની પાનીએ હોય. મેં કીધું, તારી વાત જ ખોટી છે, બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ જ નથી. બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ નથી એના દાખલા દઈને તમને વાત કરું. મારા સોસાયટીના નાકે એક બેન બેઠેલા અને એમાં બાઇક ઉપર બે જણા આવ્યા. બાઇકની પાછળ જે બેઠો હતો એને બેનના ગળામાં હાથ નાખી અને ચેન આંચકી લીધો. બેન તરત બોલ્યા, ઈ કે ખોટો છે. એટલે ચોરોને એમ થયું કે આ મહેનત માથે પડી, હા મેં ઘા કર્યો. એ હાલો બેનના ખોળામાં પડ્યો ને પછી બેન બોલ્યા, ઈ કે સાચો છે. આ હોશિયાર. મારી બાજુમાં એક બેન રહે છે શાંતાબેન, નીચે કટલેરીની દુકાન છે, રોજ દુકાનમાં જાય, કાંઈ લે નહીં, પાછા આવે. તે દુકાનવાળા એક દી મને કીધું, મને કે યાર ઓલા તમારા બાજુમાં શાંતાબેન રહે છે ને? મેં કીધું, હા. મને કે યાર એમને કહેજો ને, રોજ આવે છે, મારે ગરાગી હોય, અડધો કલાક બગાડે છે, કાંઈ લેતા નથી. તે મેં વળી કીધું શાંતાબેનને જઈને, મેં કીધું શાંતાબેન તમે શું કામ પહેલાંને હેરાન કરો છો? રોજ તમે જાઓ છો, અડધો કલાક ઊભા રહો છો, કાંઈ લેતા નથી. મને કે ભાઈ હું તો રોજ લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું? કઈ ખબર પડી કે આ તો બઠાવી લેતા થઈ. આ બુદ્ધિ કોણ કે બહેનોમાં બુદ્ધિ નથી. એક બેન હમણે બસમાં 3 છોકરા સાથે અને બસમાં મુસાફરી કરે. કંડક્ટર આવ્યો, એ કે બેન ટિકિટ? તો કે એક આપી દો અમદાવાદ. કંડક્ટર કે બેન 3 બાળકો છે, એકાદાની ટિકિટ લો. બેન કે શું કામ? તમારે એસટીનો નિયમ છે, 3 વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની. તે કંડક્ટર કે આમાં એ કઈ 3 વર્ષનું નથી? બેન કે ના, આ મોટો છે એ 2.5 વર્ષનો, આ બીજો છે એ 2.5 વર્ષનો, આ ત્રીજો છે એ 2.25 વર્ષનો. ત્યાં તો કંડક્ટરની ચોટ લીખી તો થઈ ગયું. કંડક્ટર કે બેન બનાવટ કરો માં, બનાવટ કરો માં, તમારે ટિકિટ ન લેવી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ ગાળો તો હરખો રાખો, 3-3 મહિનાના ફેરે બાળકો ન હોય. અને બેને જે જવાબ દીધો છે, બેન કે શું કામ ન હોય? આ મોટો છે એ મારા જેઠનો, આ બીજો છે એ મારો, આ ત્રીજો છે એ મારા દેરનો, બોલ હું છે તારા. કે કંડક્ટર ગલોટિયું ખાઈ ગયો. કંડક્ટરને ખબર હોય કે આખું કુટુંબ ભેળું લઈને નીકળ્યા છે.
આ હોશિયારી છે બહેનોની, કોણ કે હોશિયાર નથી બહેનો. હમણે એક બેને ભોળાનાથ નું તપ કર્યું, ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા, માગ માગ. ઈ કે ભગવાન માગું ખરી પણ એક વચન થી મારું કઈ મેળ ન પડે. તો કે બોલ કેટલા જોઈ. ઈ કે ત્રણ વચન આપો. ઈ કે આપ્યા તો મારી એક શરત છે ભગવાન. કે ઈ કે બોલો. ઈ કે તને આપું ને એના કરતા તારા સાસુને 10 ગણું આપું. હવે કઈ વહુને આ પસંદ હોય? તપ પોતે કરે, ઉપાસના પોતે કરે, સાધના પોતે કરે, અને એની સાસુને 10 ગણું. અને એમાં સાસુને બીજું કોઈ પાત્ર હોય તો વાંધો ન આવે. ભગવાન કે આ આ કમિટમેન્ટ થઈ ગયું, આમાં કાંઈ ફેરફાર ન થાય. તને આપું એના કરતા 10 ગણું તારી સાસુને આપું, એ વાત નક્કી છે. બોલ માગવા હોય તો માગ, વચન હાલ મને મોડું થાય. એ કે એમ કે હા માગી લે. આને પહેલું વરદાન માગ્યું, એ કે દુનિયાની સૌથી સ્વરૂપવાન સ્ત્રી મને બનાવી દો. ભગવાન કે તથાસ્તુ. એની હાવુએ 10 ગણું રૂપ કાઢ્યું. માગ હવે બીજું. બીજું વરદાન આને માગ્યું, હે પ્રભુ આ દુનિયાની સૌથી અમીરમાં અમીર સ્ત્રી મને બનાવી. ભગવાન કે તથાસ્તુ. એની હાવ પાસે 10 ગણા રૂપિયા, 10 ગણી પૈસા વાળી થઈ. હવે આની પાસે એક જ વરદાન રહ્યું. એ કે ભગવાન એક વરદાન બાકી. કે હા એક વરદાન તારું કાયદેસરનું બાકી માગ. અને આને છેલ્લું વરદાન માગ્યું, એ કે હે પ્રભુ હે ભોળાનાથ એક નાનકડો એટેક આપો. નથી 5000 રૂપિયાની હાડી લઈ આવે, 5 વરા ઓઢે, પછી કરે એનું ગોદડું, એ આપણને ઓઢાય. અને હાડીઓના ગોદડા ઓઢીને હોતા હોય મરદ મુશાળા કેવા ભૂંડા લાગે. આપણા લેંઘાના ગોદડા કોઈ દી કર્યા? આપણા લેંઘા તો પોતા મારવામાં જ કાયમ આવે. હોશિયારી છે બેનો. બહેનો બહુ હોશિયાર છે. બોલો જેટલા બી પરણિત બહેનો બેઠા છે, હાવ સાચી વાત હોય તો જ તાળી પાડજો. જેટલા પરણિત બહેનો બેઠા છે એને એક વખત તો એના ઘરવાળાને એવું કીધું જ હોય, હું આવી પછી તમારે હારું થયું. હવે તું નહોતી આવી પેલા હું અમે ઘરે ઘરે છાપા નાખતા. આ બેન હું આવી પછી તમારે હારું થયું, આ તો પુરુષ બિચારો ભોળો છે, બોલી નથી શકતો. નહીતર ત્યાં એમ કહેવાય કે તમે આવ્યા પછી હપ્તા ચાલુ થયા. હોશિયારી છે બહેનોની. નકરી બહેનોની વાત નથી, ભાઈઓ એ વાત. હવે પરણિત ભાઈઓ આપણે બેલેન્સ રાખીને જ વાત કરવી છે. જેટલા પરણિત ભાઈઓ બેઠા છે એને એક વખત તો એની ઘરવાળીને એવું કીધું જ હોય, તારામાં બુદ્ધિ જ નથી. જેટલા પરણિત ભાઈઓ બેઠા છે ને, મારી વિનંતી છે કલાકાર તરીકે કોઈ દી ન કહેતા, તારામાં તો બુદ્ધિ જ નથી એવું કોઈ દી ન કહેતા. કારણ કે ત્યાં બુદ્ધિ નહોતી એટલે જ આપણું ગોઠવાણું. ફોળના ભાવમાં કોણ ભાવ પૂછે ભાઈ. અને અત્યારે તમે જુઓ 1000 પુરુષની સામે 923 સ્ત્રી છે, એટલે ઓલરેડી 87ની ઘટ ચાલે છે, 77ની ઘટ ચાલે છે ઓલરેડી. એટલે એ ક્યાં પૂરી કરવી? પણ તોય ગામડાની અંદર તમે જાઓ ને માણસો બેઠા બેઠા વાતું કરતા હોય, તમને સાંભળવાની મજા આવે, રિદ્ધિ સિદ્ધિ બધી ચોરે બેઠી હોય, પછી આમ નેજવા કરી કરીને જોવે. આ હા, એટલે ભગા કે હા સાંભળ્યું કે હું ઈ કે આ તળસિયાના ઘરે જે એના વિભલાની વહુ લાવ્યા ને, ઈ લેવાની દીકરી નથી હો, કડવાની છે, કડવાની. હવે લેવાની હોય કડવાની હોય, મૂળ તો દીકરી કણબીની છે ને, તારા ઘરમાં ગોધરાની બે છે, એનું કઈ ને કઈ ગામની લઈને બેઠો. મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો, મને કે હાડુભાઈ એટલે શું?
મેં કીધું ભાઈ, જૂના જમાનાની અંદર જેદી વાહન વ્યવહાર નહોતો તેદી એક એવી કહેવત હતી કે હકપણમાં હાડું અને જમણમાં લાડુ. હાડુભાઈ હાડુભાઈના અહીંયા મહેમાન થાય અને જ્યારે એ ઘરે પાછો આવતો હોય ત્યારે વાહન વ્યવહાર હતા નહીં, ચાલતા જવાનું, એટલે હાડુભાઈ એને લાડવા બનાવી દે અને એક પિત્તળના ડબરામાં ભરી દે કે આ વચ્ચે ભૂખ્યો થાય તો ખાય. આ હાડુભાઈની વ્યાખ્યા હતી, મેં નવી બનાવી. હાડુભાઈની વ્યાખ્યા એટલે એક જ દુકાનેથી વારા ફરતી છેતરાયેલા ગ્રાહકો. દુકાન એક, ગ્રાહક બે છેતરાણા. અને તમે જોજો, તમે એક નક્કી કરજો કે માણસ જે જગ્યાએ છેતરાયો હોય ને ત્યાં જાતો નથી હો બીજી વખત. એક જ જગ્યા એવી છે કે છેતરાણો હોય તોય જાય, નહીંતર તમે બળદ હોય ને, બળદને જ્યારે પગની અંદર દુખાવો થાય ને ત્યારે એને તમે જે શેરીમાં આડો પાડીને દામ દીધો હોય એ બળદ એ શેરીમાં જીવે ત્યાં સુધી ન નીકળે. માણસ જ એવો છે કે છેતરાણો હોય છતાં સાસરીમાં વારંવાર જાય. મારે બાળકોની પણ બે ચાર વાતો બાળકોની પણ કરવી છે. બાળકો અત્યારના કેટલા હોશિયાર છે, અને હું તો દરેક કાર્યક્રમની અંદર કહું છું, 1998 પછી કોઈ બાળકો જન્મતા નથી, સીધા બાપ જ જન્મે છે. કેટલા છોકરા હોશિયાર હતા. હમણે નિશાળમાં માસ્તરે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછ્યો પેપરમાં કે બાળકો ચેલેન્જ એટલે શું. એક છોકરાએ આખું પેપર કોરું રાખ્યું અને છેલ્લા પાને લખ્યું, પાસ કરીને બતાવો. હમણે નિશાળની અંદર પરીક્ષામાં વળી પાછો બીજો પ્રશ્ન પૂછાણો, એ કે બાળકો ગાયનું દૂધ ફાટી ન જાય એના માટે શું કરવું. અને એક છોકરાએ જવાબ લખ્યો કે સાહેબ ગાયમાં જ રહેવા દેવું. પ્રિન્સિપાલ કે હાવ ખોટો તો નથી, કે 50% માર્ક તો આપવા પડશે. આ ખોટો નથી, આ બાળકો અત્યારના છે. હમણાં નિશાળમાં માસ્તર કહેતા હતા કે બાળકો ઘડિયાળમાં 13 પડે તો કયો સમય કહેવાય. એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ રિપેર કરાવવાનો. મારો છોકરો હમણાં મને કહેતો હતો, મને કે પપ્પા હું એવડો મોટો ક્યારે થઈશ, કે માર મમ્મીને પૂછ્યા વગર બધું કરી શકીશ. મેં કીધું એવડો મોટો તો હજુ હું નથી થયો. આ છોકરા હમણાં, આ મારા મિત્ર ગુણવંતભાઈ વડોદરાની અંદર આવ્યા, મારા ઘરે મહેમાન થયા. મેં મારા છોકરાને કીધું, મેં કીધું બેટા જા ગુણવંત મામા માટે કાંઈક લેતો આય, તો રિક્ષા લઈ આવ્યો. બાળકો આકાશમાં ઉડે એ પંખી ઈંડું આપે, અને ધરતી ઉપર રહેવા વાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, પણ આકાશમાં ઉડે છતાં બચ્ચાને જન્મ આપે, બોલો એવું પંખી કયું. એક છોકરાએ આંગળી ઊંચી કરી, ઈ કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ કોણ આમ જતા રહી બોલ. આ છોકરા અત્યારની પ્રજાને કઈ કહેવાય. નિશાળમાં હમણે માસ્તરે પૂછ્યું, ઈ કે બાળકો એવી કઈ વસ્તુ છે કે જે ખવાય ખરી પણ ચવાય નહીં. અને બધા કડે ચીડ્યા, ખવાય ખરી પણ ચવાય નહીં. છોકરાઓ હોશિયાર, ઈ કે સાહેબ ખવાય એ બધું ચવાય, ઈ કે ન આવડતું જ ના પાડો, ઈ કે તો તમે કયો. સાહેબ કે હિંચકો. હા હિંચકા ખવાય ખરો પણ ચવાય નહીં. હા અદભુત છે અત્યારના બાળકો. છોકરાએ કીધું, ઈ કે સાહેબ અમે તમને સવાલ કરીએ, કે બોલ બોલ. ઈ કે એવી કઈ વસ્તુ છે જમ ખેંચો એમ ટૂંકી થાય. માસ્તર કે ભાઈ વિજ્ઞાનનો નિયમ છે, કોઈ પણ વસ્તુને ખેંચો ને એટલે લાંબી થાય. ઈ કે ન આવડતું જ ના પાડો, કે તો તું કે. બોલો કે સિગારેટ. સિગારેટ ને જેમ ખેંચો એમ ટૂંકી થાય, સિગારેટ ટૂંકી થાય ને જિંદગી ટૂંકી થાય. આ અત્યારના છોકરા. હમણાં નિશાળની અંદર ચેકિંગ વાળા આવ્યા એટલે એ તો એમની રીતે સવાલો જવાબો કરે.
એટલે ચેકિંગ વાળાએ આવીને પૂછ્યું, એ કે બિલાડીને કેટલા પગ હોય? એક છોકરો ઉભો થયો, એ કે સાહેબ 14. સાહેબ ની શોટ લીખી તો થઈ ગઈ. એ કે 14 પગ વાળી બિલાડી વાગામ મારે છે એમ? બીજા નું ભોકર્યો, એ તું બતા બિલાડીને કેટલા પગ હોય? બોલો કે સાહેબ 16. એ કે 16 પગ વાળી બિલાડી. બીજા નું ભોકર્યો, એ તું બતા બિલાડીને કેટલા પગ હોય? બોલો કે સાહેબ 18. સાહેબ નો તો મગજ ગયો. એ કે ભણવા આવો છો કે શું કરવા આવો? છોકરા સામે ગરમ થઈ ગયા. કે સાહેબ એ તો ભણવા આવતા હોય એને કહેવાનું કે તમે ભણવા નથી આવતા? એ કે ના ના, અમે તો નિશાળની વાંહે ઢોરા ચારવીશ. આ તો સાહેબે કીધું કે આજ 5 વાગ્યા સુધી બેહો, 20-20 રૂપિયા મળશે. તે અમે તો 20 રૂપિયા લેવા આવ્યા, બાકી અમારે બિલાડીને કેટલા પગ અમારે કાંઈ લેવા દેવાની? સાહેબ તરત નજર, એટલે પેલા ચેકિંગ વાળા તરત નજર કરી માસ્તર ની સામે. એ માસ્તર આવું ભણાવો છ? એ સામે થઈ ગયો. એ કે સાહેબ એ તો ભણાવતા હોય એને કહેવાનું. તું નથી ભણાવતો? એ કે ના ના, શિક્ષક તો મારો ભાઈ છે. આજ એની હારી માં ગયો, મને કીધું તું આટો મારી આવ, બાકી હું તો કઈ આનો માસ્તર નથી. હન સાહેબ નો મગજ ગયો ચેકિંગ વાળાનો, પગ પછાડતા સીધા પ્રિન્સિપાલ ની ઓફિસમાં. એ સાહેબ આમ હાલે હાવ, છોકરા ખોટા, માસ્તર ખોટા, આવું હાલે હાવ? પ્રિન્સિપાલે તરત જ આમ 10,000 નો ડટ્ટો કાઢ્યો. આયલો ની કે સાહેબ પતાવટ કરો ને, હવે જે હોય પૂરું કરો. ઓલે 10,000 નો ડટ્ટો ખિસ્સામાં નાખ્યો, દરવાજા સુધી પ્રિન્સિપાલ એને મૂકવા ગયા. દરવાજે જતા જતા ઓઈલો બોલ્યો, એ કે એ તો હારું કયો, હું હતો એટલે તમારું 10,000માં પૈતું. અસલ ચેકિંગ વાળા હોય તો તમારી દશા શું થઈ? એ ગાણમાં દાજી ગયેલા, હાવ ગાણમાં દાજી ગયેલા. હમણાં તો માસ્તર નિશાળમાં એવું કીધું, એ કે બાળકો વહેલા ઉઠવાના ઘણાય ફાયદા છે. તો એક છોકરો ઊભો થયો, એ કે સાહેબ એમ નહીં, તમે દાખલો દઈને સમજાવો તો અમે માનીએ. તે માસ્તરે દાખલો દીધો કે કાલે વહેલી સવારે બિલાડી મારા ઘરમાં 4 વાગે જાગી તો એને ઉંદરનો નાસ્તો મળ્યો. એક છોકરો માથું ખંજવાળતો ખંજવાળતો કે સાહેબ પણ ઉંદર વહેલો જાગ્યો એમાં મરી ગયો ને. આ છોકરા હતા, એની ક્યાં વાત કરું છું. મારા સોસાયટીના નાકે 5-7 વરાનો છોકરો ઊભો ઊભો ચોકલેટ ખાય. મેં એને સલાહ આપી, સલાહ કોઈને અપાય નહીં પણ મેં આપી. મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય, ચોકલેટ ખાવાથી દાંત સડી જાય, આપણને પીડા થાય, ડૉક્ટર પાસે જવું પડે, આપણે પૈસા દેવા પડે. આવી એક ખામટી મેં એને સલાહ આપી, અપાય નહીં પણ આપી. છોકરો આમ કેડે હાથ દઈને મારી સામે જોઈને કે મારા દાદા 105 વર્ષ જીવાતા. તે મારી ચોટલી ખીતો થઈ ગઈ. મેં કીધું તારા દાદા શું ચોકલેટ ખાતા? મન કે ના, એ પારકી પંચાયતમાં નહોતા પડતા. ચોકલેટ મારી, પૈસા મારા, અને તમે હાવ ખોટે ખોટી સલાહ દો. આ છોકરા અતારના બાળકોને કઈ કહેવાતું જ નથી. મારી પાસે આવ્યો એક 5-7 વર્ષનો છોકરો, મને કે અંકલ અંકલ તમે કલાકાર છો? મેં કીધું હા નાનો એવો કલાકાર છું. મને કે પણ કલાકાર તો કહેવાય ને? મેં કીધું હા કલાકાર કહેવાય. મને કે 2-4 પ્રશ્નો પૂછવા છે, જવાબ આપશો? મેં કીધું પૂછ, આવડશે તો કહીશ. એને મને પહેલો સવાલ કર્યો, તમને જવાબ આવડતા હોય તો કહેવાની છૂટ. એને મને પહેલો જ સવાલ કર્યો, મને કે પીઝા ગોળ? મેં કીધું ગોળ. મને કે તો એનું પેકિંગ ચોરસ શું કામ? હજુ આનો જવાબ હું ગોતું તો એને તરત મને બીજો સવાલ કર્યો, મને કે અત્તરને નાકથી સૂંઘાય? મેં કીધું સૂંઘાય. મને કે તો લોકો કાનમાં પૂમડા શું કામ ભરાવે? હજુ આનો જવાબ ગોતું તો એને મને તરત ત્રીજો સવાલ કર્યો, મને કે સ્ત્રી અને પુરુષ બેયના મોઢા સરખા? મેં કીધું સરખા. મન કે તો પુરુષનો હાથ રૂમાલ મોટો, સ્ત્રીનો નાનો કેમ? હજુ આનો જવાબ ગોતું તો એને મને ચોથો સવાલ કર્યો, મને કે ફેવિકોલથી તમામ વસ્તુઓ ચોંટે? મેં કીધું ચોંટે. મને કે તો ફેવિકોલ એની ડબ્બીમાં શું કામનો ચોંટે? અઘરા સવાલ. હજુ હું આનો જવાબ ગોતું તો એને મને તરત જ પાંચમો સવાલ કર્યો, મને કે આપણને કાનમાં ખંજવાળ આવે? મેં કીધું આવે. મન કે આપણે આંગળીથી ખંજવાળીએ? મેં કીધું ખંજવાળીએ. મન કે મજા કાનને આવે કે આંગળીને? હજુ આનો જવાબ ગોતું તો એને મને તરત જ છઠ્ઠો સવાલ કર્યો, મને કે દુનિયાના તમામ જીવો વૃદ્ધિ પામે એમાં તમે માનો છો? મેં કીધું હા. નાનો છોડ હોય એમાંથી મોટું ઝાડ થાય, નાનું બાળક હોય એમાંથી મોટો માણસ થાય,
દુનિયાના તમામ જીવો વૃદ્ધિ કરે એમાં હું માનું છું, મન કે તો પાર્લેનો બાબલો કેમ મોટો ન થાય, એ તો હજુ આવડો ના આવડો છે. હા, એક પાર્લેનો બાબલો મોટો નથી થતો ને એક પેલા એમડીએચ વાળા બાબા ન જ જાતા. હા, અમર છે. હજુ આનો જવાબ ગોતું તો એને મને અઘરામાં અઘરો સવાલ, હાથમો સવાલ કર્યો અઘરો. કેવો અઘરો, હું તો ગોટે ચડી ગયો. મેં કીધું બોલ, મને કે સાબુદાણા જમીનમાં ઉગે કે કારખાનામાં થાય? હજુ કોઈને ખબર નથી, બોલો, સાબુદાણા હેમાં થાય છે? આવા અઘરા અઘરા સવાલ કરે અત્યારના બાળકો. બાળકોને ખરેખર કાંઈ કહેવાય એવું નથી. નિશાળની અંદર હમણાં એક માસ્તર ટેબલ ઉપર બેઠેલા અને નીંદર આવી ગઈ, નીંદર આવી ગઈ. છોકરાએ જઈને જગાડ્યા, એ કે એ સાહેબ અહીં હું આવો જ. લે સાહેબને ઘગલાવ્યા. સાહેબ કે હું તો નથી ભાઈ, હું તો સ્વર્ગમાં આંટો મારવા ગયો હતો. એ કે એમ? હા, તો વાંધો નહીં. 15 દીપ થયા ને છોકરો હુઈ ગયો. તે સાહેબે કાન પકડ્યો. અહીં અહીં હું આવે છે કે ભણવા આવે છે? એ કે સાહેબ હું તો નથી, તમે ગયા હતા અહીંયા હું ગયો હતો, સ્વર્ગમાં આંટો મારી આવ્યો. એમ તું જી આવ્યો? એ કે હા હું જી આવ્યો ને તમારું પૂછી આવ્યો. અહીંયા તો ઉપર ભગવાને કીધું કે લુખેશે નહોતો આવ્યો, અમથો અમથો કે છે. આ છોકરા હતા. બાળકોને ખરેખર કાંઈ કહેવાતું નથી. પણ હમણે એક બેને એના ઘરવાળાને ફોન કર્યો. હલો, બોલો. હામે કે હલો. એ કે ક્યાં છો? બોલો કે ઓફિસમાં છું ભાઈ, એટલું બધું કામ છે, હેરાન હેરાન થઈ ગયો છું. એ કે એમ? પછી બોલાય હામે પૂછ્યું, એ કે તું શું કરે છે? એ કે બસ આ મેકડોનાલ્ડમાં તમારા ટેબલની પાછળના ટેબલે બેઠી છું. છોકરાઓ પૂછે છે પપ્પા જોડે કયા ફઈ છે. અદભુત છે અત્યારના છોકરાઓ. મારે બે ચાર વાતો ડૉક્ટરની પણ કરવી છે. ડૉક્ટર એટલે ભગવાન પછીનું જો કોઈ બીજું સ્વરૂપ હોય તો એ ડૉક્ટર છે. કારણ કે ભગવાન નારાજ થાય તો આપણને ડૉક્ટર પાસે મોકલી દે, અને જો ડૉક્ટર નારાજ થાય તો આપણને ભગવાન પાસે મોકલી દે. એટલે ડૉક્ટરે પણ અદ્ભુત છે ખરેખર. ગામડાના એક કાકા હમણે દવાખાને ગયા. ડૉક્ટર કે શું થાય? કાકો કે તો તને ખબર હોય ને. એ કે લાવો રિપોર્ટ કરી લઈએ. રિપોર્ટ કર્યા પછી ડૉક્ટરે કાકાને કીધું, એ કે કાકા તમને ડાયાબિટીસ છે. કાકો કે ડાયાબિટીસ કે ગાંડાબિટીસમાં મને ન ખબર પડે, મને સમજાય એવી ભાષામાં બોલ. એટલે ડોક્ટરે કીધું, એ કે કાકા તમને યુરિનમાં સુગર આવે છે. કાકો કે પાછો અંગ્રેજીમાં બોલો. મેં તને કીધું મને સમજાય એવી ભાષામાં બોલ. એટલે ડોક્ટરે શુદ્ધ ગુજરાતી ભાષામાં કાકાને કીધું, એ કે કાકા તમને પેશાબમાં ખાંડ આવે છે. હા, મેં બીજા બે ભાભલા બેઠા દી કે માળો ભાગશાળી કહેવાય, આપણે તો રેશન કાર્ડમાં નથી આવતી. કીધું કશું હાંભળ્યું કશું, આ આંખનું કાજળ ગાલે કશું. આ ડોક્ટરે ડોક્ટર અદભુત છે ખરેખર. હમણાં તો એક જણે દવાખાને ગયો ને રાઈડું જ પાડવા માંડ્યો, ક્યાં છે ડોક્ટરની મા બેન? હું પડખે બેઠો. મેં, એ ભાઈ સભ્યતાથી વાત કરો, સભ્યતાથી વાત કરો. અહીં બીજા બધા બેઠા છે, બહેનો બેઠા છે, અને આવી રીતે વાત થાય? મન કે સભ્યતા જ છે ને, આમાં શું ખોટું કીધું? અરે પણ મેં કીધું ડોક્ટરની મા બેન, આવી રીતે વાત થાય? મન કે આર યુ કાર્ડ, કાર્ડમાં લખ્યું. મેં કીધું લાઈ જો. કાર્ડમાં મેં જોયું તો અંદર લખ્યું હતું ડોક્ટર નીમા બેન. અને છૂટું છૂટું કરીને માગતો હતો ડોક્ટર નીમા બેન. આને કેમ પહોંચાવું? એ ગજબના માણસો છે ખરેખર. હા, ડોક્ટર પાસે હમણાં એક કાકા ગયા. ડોક્ટર કે શું થાય? એ કે મને આમ તો બહુ ખબર નથી સાહેબ, પણ ઘરનાની બધા એવું કહે છે કે ડાયાબિટીસ છે. એ કે એમ? ડાયાબિટીસ છે? એ ડોક્ટરે એવો, એ કે આમ જો કાકા ડાયાબિટીસની છે ને કોઈ દવા ન હોય, એમાં પરેજી પાળવાની હોય, એટલે તમ તાર આમ જો ચલાય ને એટલું ચાલો, એટલે ડાયાબિટીસ તમારો કંટ્રોલમાં રહે. એમ? એ કે હા. કાકો હાલતો થયો, તે પાંચમા દીએ સુરતથી ફોન કર્યો. એ કે સાહેબ સુરત પહોંચ્યો છું, હવે પાછો વળું? સાહેબ કે હાલવાનું એટલે અહીં નહીં હાલવાનું, એમ એમ હાલીને કંઈ અહીંયા ઠેઠ નહીં પોગવાનું એમ. આહા, એટલે કે છે એ કાંઈ સમજે છે એ કાંઈ. હમણે તો એક જણો દવાખાને ગયો, એટલે દવાખાને જઈને આમ રિસેપ્શન ઉપર જઈને બેઠો. છોકરી કેસ બધી લખતી હતી, એટલે અહીંયા હું દવાખાનામાં એવો નિયમ હોય જૂનો કેસ ને નવો કેસ આવું બધું પૂછે એમ.
એટલે આ બે જણા ગયેલા, એટલે મારા જેવો એક થોડોક દોઢ હશે તો ઓલાને સમજાવે, એટલે ઓલે પૂછે એ કે જૂનો કેસ કે નવો કેસ, તો ઓલે કોણી મારી કે જૂનો કે એને વાંચ કેટલાય આવતા હોય, હવે આમાં થોડી ખબર પડે હવે જૂનો નવો શું છે એમ, આપણે જૂનો કહી દે તમ તારી. ઓલે કીધું કે જૂનો કેસ, હવે નવાની 300 રૂપિયા ફી ને જૂનાની 200 રૂપિયા, હોવા તો બચે કે નાસ્તો કરશું બહાર જઈને, કે કહી દે કહી દે વાંધો નહીં. જૂનો કેસ ઓલે 200 રૂપિયા લઈ લીધા, અંદર મોકલા. ડોક્ટરે હોંસ્યા, ડોક્ટરે આમ કાંડું ખાલી તપાસી અને ખાલી એટલું જ કહી દીધું કે ગઈ વખતે આપી હતી એ જ દવા ચાલુ રાખજો. ભાઈ આને તમે જો ખમજી અને જો કદાચ હસી કાઢતા હોય, પણ દુનિયાનો એક નિયમ છે સાહેબ કે તમે જો કોઈને છેતરવા જાઓ ને તો તમે પોતે જ છેતરાતા હોવ છો, કારણ કે એ 100 રૂપિયાની અંદર છેતરવા માટે થઈ અને 200 રૂપિયાની અંદર છેતરાણો, એટલે જેટલું આપણે કોકનું કરી નાખવા માગતા હોય એથી ડબલ આપણું, કારણ કે આ તો કુદરતનો નિયમ છે, આપણે જ છેતરાવાનું છે, સામેવાળો ક્યારેય છેતરાતો નથી. કારણ કે ધંધા જેવા હોય, મારો આ ભાઈબંધ છે મફો, એ હમણાં બેંકમાં ગયો લોન માટે, તે ઓલા બેંકના સાહેબે પૂછ્યું કે તમારા દાદા શું કરતા, હવે દાદાથી આને વાત ચાલુ કરી, એટલે મફો કે અમારા દાદા ગાળિયા કરતા એ કે, હવે ઓલા શેરનો માણા આને ગાળિયા એમ કંઈ ખબર પડે ને, પણ એને એટલું થયું ગાળિયા નામનો કંઈક ધંધો લાગે છે. એ કે એમાં રિટર્ન બિટર્ન ભરતા, મફો કે એ તો બહુ જાજી ખબર નથી પણ લીધા પછી કોઈના રિટર્ન ન કરતા એ કે, લે તઈ ઓયલાને ખબર પડી કે આ તો ધુંબા છાપ છે, આને કેમ પહોંચાવું, પણ ગજબના માણસો છે. લખાણમાં જો સહેજ ફેરફાર થઈ જાય તો એમાંથી પણ જોક બની જતી હોય છે. હમણાં હું અમદાવાદની અંદર નીકળ્યો તો એક લારી ખમણની, મેં ખમણ લીધા પછી આમ વાંચવાની ટેવ ખરી, એટલે મેં વાંચ્યું ઉપર લખ્યું હતું બાબુ લખમણ હાઉસ. એ મેં ખમણ ખાઈને ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ તમારું તમારા બાપુજીનું નામ છે? મને કે ના યાર, પેન્ટર ભૂલ કરી ગયો છે. મેં કીધું પેન્ટરે વળી હું ભૂલ કરી? મને કે બાબુલ ખમણ એને લખવાનું કીધું તું, એને લોઠે ખમણે અડાડ્યું, બાબુ લખમણ થઈ. પણ હમણે અમદાવાદની અંદર એક લારી એ પાછી ભજીયાની ઉપર બોર્ડ મારેલું વિપુલ ભજીયા હાઉસ, એટલી બધી જૂની પુરાણી લારી, એના વ્હીલ તો જમીનની અંદર બેસી ગયેલા, રબર જેવું કાંઈ નમળે, ખાલી રીંગું અડધી અડધી જમીનની અંદર વિપુલ ભજીયા હાઉસ. દરેક માણસને પોતપોતાનો ધંધાના જાહેરાત કરવાનો અધિકાર છે, બોર્ડ મારવાનો અધિકાર છે, એમાં મારી ના જ નથી. પણ એને જે નીચે એક વાક્ય લખ્યું હતું ને એની સામે મને બહુ વાંધો હતો, એને ઉપર લખ્યું હતું વિપુલ ભજીયા હાઉસ અને નીચે લખ્યું હતું અમારી બીજી કોઈ શાખા નથી. હવે તારી શાખા ન હોય, તારી શાખા હોય તો દુકાનવાળા આપઘાત ન કરે, ત્યાં કડી ઉપર લખી નાખો કે અમારી બીજી કોઈ શાખા નથી. પણ ડોક્ટર તો ડોક્ટર છે, અમલદાર ક્યારેય નરમ ન ચાલે અને ડોક્ટર ક્યારેય ગરમ ન ચાલે. હા, ડોક્ટરે નરમાઈથી વાત કરવી જોઈએ અને અમલદારે ગરમીથી વાત કરવી જોઈએ. તો મતદારને પકડી ગયા પછી ઓફિસર અહીંયા જઈને જે PSI હોય એમ કે આવો ભાઈ બેસો ભાઈ, અરે ભાઈ માટે જરાક અંકુણ ચોખા લાવો, ચાંદલો કરો, કેમ ચોરી કરો છો ભાઈ, આમ જો ચોરી કરવી તો મહાન પાપ છે ભાઈ, આપણે નરકના અધિકારી થઈ જાય, આવું કહે તો કોઈ ચોર માને, એ તો હાથમાં દંડો લઈને તળિયામ ચાર મારે ને ત્યાં રાઈડ નાખે, એ સાહેબ રહેવા દેજો. ડોક્ટર કોઈ દી ગરમ ન, કારણ કે ડોક્ટર બોલે અને અડધું દર્દ દૂર થઈ જાય. પણ અમારા ગામમાં આવેલો ભાઈ ગરમ ડોક્ટર, નકરા વડકા ભરે, ગમે એ જાય ને વડકું ભલે, એક જણો ગયો હોય હું થાય એ કે સાહેબ ઘઉંની રોટલી ખાઉં પેટમાં દુખે, બાજરો નથી ઘઉંની વાહે પડી ગયો, ઘઉંનો દીકરો થા, મૂક 150, એટલે એમ કરીને 150 લઈ લીધા, ગગલાઈ નાખ્યો. એ ગયો તા બીજો આવ્યો, હું થાય એ કે સાહેબ પેટ એટલું બધું વધી ગયું છે ને એટલે બી આવીને બૂટની દોરી નથી બાંધી શકતો, હું કામ બૂટ પહેરો જ પણ સ્લીપરા નથી, બૂટનો દીકરો થા, મૂક 150, કાલથી ચંપલ પહેરતો જાજે, ગગલાઈ ની નહીં કાઢી મૂકી. હવે ગામ હોય ને ત્યાં એક નંગ હોય દરેક ગામની અંદર, જેને આપણે 14 કહેતા હોય, આવો એક નંગ આવ્યો ભાઈ. નંગમાં સમજો ને તમે, આકાશમાં ઉપર આભા મંડળની અંદર ફરવાવાળા ગ્રહ નો નડે ને એટલા હેઠે ફરવાવાળા નંગ નડે આપણને.
આવો ન આવ્યો ભાઈ. એ કે આવ રીત કરીને રૂપિયા લઈ લે બનાવટ કરીને એમ ગગલાવી ગગલાવી, એ આપણા ગામમાં એ પાછું બહારથી આવ્યું છે. આવ્યો ભાઈ વો પાવડાનો હાથો કાઢી સાહેબની સામે. સાહેબે આકલો કર્યો, હું થાય. એ કે સાહેબ કાયલનું એમ થાય છે કોકને બે નાખું. સાહેબ બોલી ગયા તા તામાં, એ કે નાખ ને સાહેબ ને નાખ્યા ઉભા મોરના તણ બડો ફાડ નાખ્યો. પછી સાહેબ બોલ્યા, એ કે વિજ્ઞાન જાથા વાળા હારા પણ પાવડા નાથા વાળા નહીં હારા, આ ભૂકા કાઢી નાખી. ડોક્ટરે ગજબ ના હોય છે. પણ હમણાં એક કાકા કાકીને લઈને દવાખાને ગયા, એ ડોક્ટરે પૂછ્યું, એ કે કાકા શું થાય? કાકો કે માર ઘર ના થાય. ડોક્ટર કે હું તારો હાડું પૈસો બનતું છું. હું થાય ઈ કેન? તો કાકો ગરમ થઈ ગયો, એ કે એ તો ડોહીને પૂછો ને એને શું થાય છે. એમ એમ કરીને ડોક્ટરે આમ ડોહીનું કાંડું લીધું હાથમાં. 15 મિનિટ થઈ, એ કાકો અકળાણો. એ કે ડોક્ટર હું ગૂંચવાઈ ગયા? ડોક્ટર કે હવે 60 વર્ષે આમાં હું ગૂંચવાનું, હું નસ ગોતું. કાકો કે નસ તો એ તાર બાજુમાં જ ઉભી ધોળા લુગડા વાળી. અરે કાકા એને નર્સ કહેવાય, હું નાડી ગોતું છું નાડી. કાકો કે નાડી અહીંયા હોય ઈ લેંઘામ હોય. અરે કાકા એ કે હું રગ ગોતું છું રગ. અને કાકા એ ગાડા એકનો નિયાકો મૂક્યો. એ કે બટા 35 વર્ષ થયા મારે લગ્ન ને, આ ડોહીની રગ હજુ મને નથી જડી, એ તને હું એમનેમ જડી જાય? આ પણ આવા અદભુત નંગ હોય. બોલો, હમણાં અમે એક જગ્યાએ ડાયરો કરવા માટે ગયા ને એમાં અમારે ભજની કે ભજન ઉપાડ્યું. એ આરે કાયામાં દસ દરવાજા, એ 999 એમાં નાડી મારા ભાઈ, આ ભાડુતી બંગલો કેને રે બનાયો. આટલું કીધું ને ભાઈ એક કાકો ઊભો થયો, ઈ કે 999 નહીં 1000 પૂરી. અરે કાકા શાસ્ત્રોમાં કીધું છે કે આપણા શરીરની અંદર 10 દરવાજા છે અને 999 નાડી છે. એ કે નહીં 1000 પૂરી. તો કે 1000 ક્યાંથી, તમે ક્યાંથી વળી જાણી લાય? એ કે 999 એ શરીરમાં રહી ને સોણાની નહીં ગણવાની. એ કે બોલો, એક સોણાની ગણાવી. આને તમે પહોંચો જ કેમ? એમ તમને ખબર હોય તો 87 અને 87 સાલમાં દુષ્કાળ પીડ્યા હતા આપણા સૌરાષ્ટ્રની અંદર. ઉપરા ઉપરી બે દુષ્કાળ પડેલા. અને એમાંય આ બહેનોને જે ભક્તિ સમરા કાઢી ગયેલી, તે હિન્દી પિક્ચર ને ગુજરાતી પિક્ચરના રાગની અંદર, પિક્ચરના રાગની અંદર કીર્તનો ગાયા, સમજ્યા? અને બહેનો જે ભેગા થાય ને પછી એ રાગમાં કીર્તનો ઉપાડે, દર્શન દે જો રે તિક્કમજી, દર્શન દે જો રે. એ 87 અને 87 બે દુકાળ પડ્યા તો તિકમજીએ હાથા હોતા દર્શન દીધા, ખાળિયા ખોદી ખોદીને મરી ગયા. હા, તે દુને હવે નથી કહેતા તિકમજી દર્શન દેજો એમ. હા, પણ ગજબ માણસો છે. હમણાં અમદાવાદની અંદર હું કાર્યક્રમ કરવા માટે ગયો હતો, એટલે અમદાવાદવાળા ભાઈએ મને કીધું, મને કે ગામડામાંથી આવો છો? મેં કીધું હા ગામડામાંથી આવું છું. મને કે તો ગામડામાંથી આવતા હોય તો ગામડાની કાંઈક વાત કરો. એટલે મેં ગામડાનું એક કવિ તેમને મેં સંભળાયું કે અમારું ગામડું કેવું હોય અને તમારું શહેર કેવું હોય. અમારો કવિ વર્ણન કરે છે કે કેવું ગામડું હોય, તો કે ચબુતરાને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ગીધું તણા ખજાના હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણખૂટને વળી પાડા હોય, હઈ હુતારને મોચી હોય, વાળંદ લુવારને ગાંચી હોય, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, કેડી વાંકી ચૂંકી હોય, બાયુના કમરે કૂંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ થાય તઈ ગારા હોય, ગામમાં એક ગોર હોય, ઈ હારા કામમાં મોર હોય, રૂપ નીતરતી નારી હોય, જેની આંખું તેજ કટારી હોય, વળી લાજ શરમ મારી હોય, જાણે પાદરની પનિયારી હોય, એનું આંગણું ગારથી લીપેલું હોય, પાછું દિવેલિયાથી દીપેલું હોય, એના આંગણે તુલસી ક્યારો હોય, અને ત્યાં સંતોનો ઉતારો હોય, શહેર કરતા તો સારું હોય, ઈ ગામડું અમારું પ્યારું હોય. આવું મેં ગામડાનું કવિત રજૂ કર્યું. શહેર વાળો એક ભાઈ ઉભો થયો મારી સામે આવીને કે હું ગામડાની આ કઈક કરો છ, ગામડામાં હું છ. મેં કીધું તારા શહેરમાં હું છ? મન કે આમ જો 2 કરોડ રૂપિયાના અમારા બંગલા. મેં કીધું ભાઈ ગામડાની અંદર અમારે આવા બંગલા ન હોય.
અમારે તો વિઘા એકના ફળિયા હોય અને માથે દેશી નળિયા હોય, અરે તમામ અહીંયા બળિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય. આટલું કીધું વધારે ફૂલાઈ ગયો. મને કે 2 કરોડ રૂપિયાના બંગલા એટલું નહીં, 10-10 લાખ રૂપિયાના તો અમારા ટોયલેટ છે. હવે ટોયલેટ કીધું ને મારી ચોટલી ખીતો થઈ. મેં કીધું જો ભાઈ બંગલા તારા મોટા એ વાત જોડે હું સહમત, પણ ટોયલેટ અમારા મોટા. મન કે ટોયલેટ તમારા મોટા? મેં કીધું હા. તારું ટોયલેટ કેટલાનું થાય? મન કે 10 લાખનું. મેં કીધું અમે તો સવારે લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેસીએ ને એટલે 4 કરોડનું થાય. અને તારા 10 લાખના ટોયલેટમાં ભડના દીકરા તું એકલો જ બેસીએ, અને અમે તો 4 ખૂણે 4 બેઠા હોય બીડીયું ટેકાવી ટેકાવી, અને ત્યાંય પાછા વાતું કરતા હોય. હે નરસિંહભાઈ બોલો મગન, ભણસાર દીકરી લગ્ન લીધા લીધા, હું જાતા નહીં, હું બેઠો. હવે ક્યાં બેઠો એ તો તું જો, પણ ત્યાં બેઠો બેઠો હિંમત દી. એટલું જ નહીં, એને મેં આગળ કીધું કે આ 10 લાખનું ટોયલેટ તારાથી બદલાય નહીં, અને અમને નરસિંહભાઈ ન ફાવે કાલ મગનભાઈ નું 7 કરોડનું. અમે હાલતા ટોયલેટ બદલી નાખીએ, અમારું કાંઈ નક્કી નહીં. મારા ગામડે જ હમણે એક મહેમાન આવેલ, સવારમાં મને કે, મેં કીધું વ્યવસ્થા ઘરે નથી બહાર જવું પડે. મને કે તો લોટો ભરી દો. તે મેં 2 શેરનો પિત્તળનો લોટો ભરી દીધો. 1.25 કલાકે મહેમાન પાછો આવ્યો હાથમાં લોટો નહીં. મેં કીધું મહેમાન લોટો ક્યાં? મને કે આલે લે એ તો ભરેલો જ પડ્યો રહ્યો. અરે તારી જાત, આવા મહેમાન મળે તો આપણને ગામ મુકાવે ને, ગજબના મહેમાનો ખરેખર. પણ હમણાં એક ભાઈબંધ મને લઈ ગયેલો એના ઘરે અમદાવાદમાં બંગલો દેખાડવા. મને કે આ આ બંગલો જોવો આપણો, આમ જો 6 કરોડ રૂપિયા ખર્ચા. મેં બરોબર છે ભાઈ, 6 કરોડ પ્રમાણે જ છે. તમે આ મેં કીધું આટલું બધું ફર્નિચર ને આ હા હા હા, જાહો જલાલી. મેં અરે મને કે હું જાહો જલાલી, હજુ આવત ખરા, હજુ એક રૂમ જોયો ત્યાં વખાણે મીંડ્યા કરવા. એ મેં કીધું ભાઈ બરોબર છે, હવે તમે જો રૂપિયા ખર્ચે એ પ્રમાણે બરોબર છે. અરે મને કે આવો તો ખરા. એમ કરતાં 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 મને ટોયલેટમાં લઈ ગયો. મને કે આ ટોયલેટ 12.5 લાખ રૂપિયા આમાં નાખ્યા. એ કે મને હાલો અફસોસ બહુ થયો. મેં કીધું ટોયલેટમાં 12.5 લાખ? મને કે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. મેં કીધું હશે. મને કે શું હશે? બારણું ખોલો. મેં બારણું ખોલ્યું. બરોબર છે. મેં કે આ હા હા, હુઈ જવાની ઈચ્છા થાય એવું આ? અરે મન કે અંદર જાઓ, હું બહારથી કે નકરા વખાણ કરો. અંદર મૂકી હું અંદર ગયો. આંટો મારીને પાછો આવતો હતો. મન કે હું પાછા આવે ત્યાં ઉપર બેહો. એટલે મેં કીધું ટાણે કટાણે ક્યાં ઉપર બેહાડે છે? અરે મન કે બેહો બેહો, હું તો ઉપર બેઠો. મેં કીધું બરોબર છે. મન કે હું બરોબર છે? ઓલી લાલ કલરની સ્વીચ દબાવો. મેં તો લાલ કલરની સ્વીચ દબાવીને ભાઈ ટોયલેટ થયું વાઇબ્રેટ. પડી જવાય. મેં તરત સ્વીચ બંધ કરી દીધી. હેઠો ઉતરી ગયો. મેં કીધું આ શું? મન કે બાપુજી 25 વર્ષ રેલવેમાં નોકરી કરીને ટીટી તરીકે આ હલે તો બાપુજી શું? માણસોએ પણ ફાયદા ગોઈતા છે. આ ગજબના માણસો થઈ ગયા છે ખરેખર. હમણે અમારો એક મિત્ર બીમાર પડ્યો, અમારી SSG હોસ્પિટલમાં દાખલ કર્યો. રાતના લગભગ 12:15 વાગે અમે 3 મિત્રો એની ખબર જોવા ગયા. હજુ તો એના પલંગ પાંચે પહોંચ્યા ત્યાં એક ભાઈબંધ બોલ્યો, એ કે હોસ્પિટલમાં રાતે 12 વાગે ભૂત થાય. હવે ભૂત તમે કે મેં કોઈએ જોયું નથી, પણ ભૂતની બીક બહુ લાગી. એટલે મેં તરત જ કીધું, મેં કીધું હોસ્પિટલમાં રાતે 12 વાગે ભૂત થતું હોય તો આપણે નીકળી જવું. અમે નીકળીને બરોબર હોસ્પિટલના ગેટ ઉપર આવ્યા, એક દાદા બેઠા બેઠા બીડી પીવે. એ દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા હોસ્પિટલમાં ભૂત થાય એવી તમને કાંઈ ખબર હોય? દાદો કે મને ગુજરી ગયા 3 વર્ષ થયા મને. મેં કીધું હાલો તમારે બાપ ભૂત ટાઈમે છે, આપણે મોડા છીએ ને અમને બોવાણીમાં જ ઉપાડી. ધ્રુવ ભટ્ટની એક 4 લાઈન મને યાદ આવે કે અચિંતા કોઈ મને રસ્તે મળે અને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં આંસુ તો આવે ને જાય, નથી ભીતર વિનાશ થતી ઓછી. આ વધઘટનો હિસાબ તો રાખે કિનારા, નથી પરવા સમંદરને હોતી.
સૂરજ તો ઉગે અને પાછો આથમી જાય, પણ મારી ઉપર આકાશ એમ નેમ છે, આ અચિંતા કોઈ મને રસ્તે મળે અને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. આ ફાટેલા ખિસ્સાની આડમાં અમે રાખી છે છલકાતી મલકાતી મોજ. એકલો હોઉં તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, અને આવડીક પટારીમાં કંઈ તાળું મરાય નહીં, મારો ખજાનો હેમ ખેમ છે, આ અચિંતા કોઈ મને રસ્તે મળે અને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે.